આગળ ભરી જઈમાં હું શું બોલું? સૌથી વધારે વંચાતા લેખિકા, લેખક પણ. આપ સૌ એમના વાંચનના સથવારે અત્યાર સુધી અહીંયા ચાલ્યા છો. આજે કદાચ ઘણા બધા લોકોનું, મારી જેમ, પહેલી વાર એવું બનતું હશે કે એમની પાસેથી કંઈક શીખવા મળશે. આમ સમક્ષ બહુ સમય ઓલરેડી ગયો છે એટલે વધારે સમય ન લેતા હું એમને જ માઇક હેન્ડ ઓવર કરું છું અને આપણે આગળ વધીએ. થેન્ક યુ. એક તો મોડું થયું છે પણ મારે લીધે નથી થયું, એટલે લેટ્સ બિગિન ફ્રોમ ધેર. હું આવી ગયેલી બરાબર 3:05, પણ તમે તડકામાં બધા બેઠા છો અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ, પણ થોડીક જ વારમાં હવે આ તડકો આમ નમી જશે, એટલે ત્યાં સુધી થોડુંક પ્લીઝ ટોલરેટ વિથ ઇટ, બેર વિથ ઇટ. અને આપણે બહુ લાંબી વાત કર્યા વિના સીધી જ વાત શરૂ કરીએ સ્ક્રીન પ્લેની. પહેલું તો હું કંઈ શીખવવા નથી આવી. એમણે મોટા અક્ષરે લખેલું શીખો, ત્યારે જ મેં કહેલું કે આ શીખો કાઢી નાખો. બેસિકલી વાત આપણે કરવી છે સ્ક્રીન પ્લેની, ને સ્ક્રીન પ્લે કેટલો મહત્વનો છે, શા માટે મહત્વનો છે. જે લોકોને લખવું છે અથવા જે લોકોને વાંચવું છે અથવા જે લોકોને સારી ફિલ્મો વિશે જાણવું છે, જયભાઈએ સવારે બહુ સરસ સેશન કર્યું, એ લોકોને સ્ક્રીન પ્લેનું મહત્વ શું છે એ વિશે આપણે વાત કરીશું. સારી રીતે સ્ક્રીન પ્લે કેવી રીતે લખાય અને વાત કરીશું. પ્લીઝ ઇન્ટરેક્ટ, બિકોઝ હું માત્ર બોલું ને તમે સાંભળો તો મને પણ મજા નહીં આવે ને આઈ એમ શ્યોર તમને તો મજા નહીં જ આવે. એટલે આપણે વાત કરીશું સ્ક્રીન પ્લે એટલે શું, એવું મને કોણ કહેશે આટલા લોકોમાંથી? હુ કેન ગેટ અપ એન્ડ સે કે આનો અર્થ હું સ્ક્રીન પ્લે કરું છું? યસ પ્લીઝ. સ્ક્રીન પ્લે ની જરૂરિયાત શું છે? યસ. મારા છોકરાઓ મને કહે મને નહીં ચાલે. પ્લીઝ, તમે ભણી ગયા છો બધા મારી પાસે, આ બધા સીડીસીમાં મારી પાસે ભણી ન હોય અહીંયા મને કહે છે, એવું નહીં ચાલે, એ ચીટિંગ છે. સવાલ એ છે કે સ્ક્રીન પ્લે, આ બે શબ્દ જ બહુ રસપ્રદ છે. હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી પ્લેડ ઓન ધ સ્ક્રીન? ધ સ્ક્રીન ઇઝ પ્રિન્ટ મીડિયા, ધ સ્ક્રીન ઇઝ એડવર્ટાઇઝમેન્ટ, ધ સ્ક્રીન ઇઝ સિનેમા, ધ સ્ક્રીન ઇઝ થિયેટર, ધ સ્ક્રીન ઇઝ રેડિયો એટ ટાઈમ્સ. તમે વાતને કેવી રીતે કહેવાના છો? અને જે લોકો તમને એમ શીખવતા હોય કે આ બધી બહુ મોટી સર્જનાત્મક પ્રવૃત્તિ છે ને લેખન તો અમુક વખતે જ આવે ને પછી રાત્રે જ જાગવું પડે ને દારૂ પીઓ તો જ લખાય ને સિગરેટ પીઓ તો જ લખાય ને બે ચાર કોફી પીઓ તો જ સૂજે પછી રાઇટર્સ બ્લોક આવે, આવું બધું કંઈ થતું નથી. હું 5 કોલમ લખું છું દર અઠવાડિયે, નિયમિત મોકલું છું અને ક્યારેય મોડી પડી નથી. એટલે એક નક્કી વાત એ છે કે લખવાનું એટલે લખવાનું ને લખવું પડે. એ ડિસિપ્લિનથી જે લોકો લખી શકે એને માટે લેખનની પ્રવૃત્તિ એ વ્યવસાય છે, બાકીના માટે શોખ છે. અને જેને શોખ હોય એ બધાએ ડાયરીમાં લખવું, છપાઈના કાગળ બગાડવા નહીં. આ બે વાત બહુ ક્લેરિટીથી. હાઉ ટુ ટેલ ધ સ્ટોરી? વિશ્વની તમામ વાર્તાઓ, સારામાં સારી વાર્તા પણ જો કોઈ માણસ સારી રીતે કહે નહીં તો બોરિંગ બની જાય. હું તમને સાદો દાખલો આપું. એક વાર્તા દાખલા તરીકે હું તમને કહું છું, સૌથી ઇન્ટરેસ્ટિંગ પીકે ની વાર્તા. કેટલા લોકોએ પીકે જોઈ છે? કરેક્ટ. સો દેટ ઇઝ ધ ક્લોઝેસ્ટ વી કેન ટોક અબાઉટ પીકે ની વાર્તા. દાખલા તરીકે હું તમને કહું કે એક માણસ હોય છે, પછી એ છે ને તે બીજા ગ્રહમાંથી આવે છે ને પછી આપણે ત્યાં ઉતરે છે ને પછી એનો રિમોટ ચોરાઈ જાય છે અને પછી એ રિમોટ શોધવા નીકળે છે અને પછી થોડા લોકોને મળે છે, એમાં એનો એક ભાઈબંધ મરી જાય છે. આ પીકેની વાર્તા છે. આમાં હું કંઈ ખોટું નથી કહેતી, આ વાર્તા સાચી જ છે, હું કહી રહી છું એ. બટ વેન આઈ એમ ટેલિંગ યુ ધ સ્ટોરી, હાઉ ટુ પુટ એન ઇન્ટરેસ્ટ ઇન ધ સ્ટોરી? એક સૌથી સાદો દાખલો સિન્ડ્રેલાની વાર્તાનો. આપણે બધાએ સિન્ડ્રેલા જોઈ છે હવે, એ અથવા સાંભળી છે અથવા વાંચી છે અથવા આપણને સિન્ડ્રેલા ખબર છે. હવે એ જ વાર્તા મારે તમને જરા જુદી રીતે કહેવી છે. સિન્ડ્રેલાનો સ્ક્રીન પ્લે લખવો છે તો હું કેવી રીતે લખીશ? એક ચેરિયટ આવીને દરવાજા પાસે ઊભો રહે છે, કહું ને એ પણ કહીશ ઇન્ટરવલ પછી.
ટ્વિસ્ટ પણ સ્ક્રીન પ્લેમાં સૌથી અગત્યનું છે, ક્યાં પોઝ લેવો એ પણ સ્ક્રીન પ્લેમાં સૌથી અગત્યનું છે. કેવું તરત એમણે પૂછ્યું કે પણ પેલું કોને, એ કોને પૂછે છે ને જ્યારે વાચક, દર્શક, શ્રોતા, પ્રેક્ષક, ત્યારે માનજો કે તમારી સાથે કનેક્ટેડ છે. ચિત્રલેખાની 70 એપિસોડની વાર્તા આટલા બધા ટેલિવિઝનના મારાની વચ્ચે જો મારે મારા વાચકને પાછો લાવવો હોય તો મારી પાસે સ્ટોરી ટેલિંગ હોવું જ જોઈએ. હું જે વાર્તા તમને કહી રહી છું એમાં જો તમને રસ નહીં પડે તો એનો અર્થ એમ થયો કે એ વાર્તા ગમે તેટલી રસપ્રદ હોય તમે મારી સાથે કનેક્ટ થવાના નથી, અને તમે મારી સાથે કનેક્ટ થવાના નથી એનો અર્થ એમ થયો કે હું ગમે તેટલું સારું લખું, ગમે તે લખું વિશ્વની કોઈ પણ બાબત, આપણે જોડાવાના નથી. એટલે વાચક તરીકે, શ્રોતા તરીકે, પ્રેક્ષક તરીકે આપણે એકબીજાની સાથે કમ્યુનિકેટ કરતા નથી. આ રેડિયોના ટ્રાન્સમીટર જેવું છે. આકાશવાણી પરથી ગમે તેટલા મજબૂત સિગ્નલ હું તમને મોકલું પણ તમારું ટ્રાન્સમીટર જો એ રિસીવ નહીં કરે તો તમારો રેડિયો નહીં વાગે. સિગ્નલ ગમે તેટલા મજબૂત હોય પણ એ તમારા ટ્રાન્સમીટરમાં ઝીલાવા જોઈએ, અને જો એ તમારે ત્યાંના રિસેપ્શનમાં ન ઝીલાય તો તમે મારી સાથે કનેક્ટ થવાના નથી. આપણે ફોન પર વાત કરતી વખતે કહીએ છીએ ને સંભળાતું નથી, તમારો અવાજ કપાય છે, ધેટ મીન્સ વી આર નોટ રિસીવિંગ ધી સિગ્નલ્સ કરેક્ટલી. એન્ડ કમ્યુનિકેશન ઇઝ ઓલ અબાઉટ સેન્ડિંગ સિગ્નલ્સ એન્ડ રિસીવિંગ સિગ્નલ્સ. કરેક્ટ કમ્યુનિકેશન ઇઝ અબાઉટ ટુ પીપલ ઓન ધ સેમ માઇન્ડસેટ, ટોકિંગ ધ સેમ થિંગ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ધ સેમ થિંગ. એક બહુ સરસ જાણીતી અંગ્રેજી કહેવત છે કે આઈ એમ રિસ્પોન્સિબલ ફોર વોટ આઈ સે, નોટ ફોર વોટ યુ અન્ડરસ્ટેન્ડ. તમે શું સમજો છો એ મારી જવાબદારી કેવી રીતે હોઈ શકે, પણ જ્યારે સ્ટોરી ટેલર વાર્તા કહે છે ત્યારે એ એની જવાબદારી છે કે સામેનો માણસ સાચી વાત સાચી રીતે સમજે. અને માટે આપણે સિન્ડ્રેલાના સ્ક્રીન પ્લે પર પાછા આવીએ. દાખલા તરીકે હું તમને સિન્ડ્રેલાના સ્ક્રીન પ્લે ને નવે, તમારે સાવ નવે રીતે સિન્ડ્રેલા કેવી છે તો તમે કેવી રીતે કહેશો? એક નાનકડું મકાન છે યુરોપના કોઈ ગામમાં, પહેલો સીન. એક જબરજસ્ત ચેરિયટ આવીને એ ઘરની પાસે ઊભો રહે છે, ગોલ્ડન ચેરિયટ જેની આગળ ઘોડા જોડેલા છે ચાર મજબૂત. આ ઘર અને આ ચેરિયટને કોઈ સંબંધ હોઈ શકે નહીં એવું તમને પહેલી દ્રષ્ટિએ સમજાય છે. ઘરમાંથી એક છોકરી નીકળે છે જેની પીઠ દેખાય છે. એણે સુંદર ઇવનિંગ ગાઉન પહેર્યો છે, ગાઉન ઊંચો લીધો છે અને કાચના સેન્ડલ પર આપણે ફોકસ કરીએ છીએ. એ એક પગ મૂકીને ચેરિયટમાં ચડે છે, ચેરિયટનો દરવાજો બંધ થઈ જાય છે, વાત આગળ ચાલે છે. ચેરિયટ પહેલો ટર્ન લે છે અને એક બ્લેક એન્ડ વ્હાઈટ સીન આવે છે જેની અંદર એ છોકરી ખૂણામાં બેસીને રડે છે અને બાજુમાં આગ બળે છે. આ આ કિચન છે જ્યાં એ છોકરી ફાટેલા કપડાં પહેરીને બેઠી છે. આપણે છોકરીની એક ઝલક જોઈ છે. ફરી આપણે ચેરિયટમાં આવીએ છીએ અને છોકરીને ઓળખીએ છીએ કે અચ્છા તો પેલી રડતી હતી એ છોકરી. અને સૌથી પહેલો સવાલ પ્રેક્ષકના મનમાં થાય છે કે તો એ ત્યાંથી અહીં સુધી કઈ રીતે આવી, અને આ કઈ રીતે આવી એ સિન્ડ્રેલાની વાર્તા છે. આ કઈ રીતે આવીનો પ્રશ્ન જ્યારે મારા પ્રેક્ષકના મગજમાં આવ્યો ત્યારે મારો પ્રેક્ષક મારો હાથ પકડીને મારી સાથે એ કઈ રીતે આવી સુધી જશે. ચેરિયટ બીજો ટર્ન લે છે અને હવે છોકરીની થોડી વધારે ઝલક દેખાય છે અને એને એક થપ્પડ મારે છે. એક હાથ આપણે બતાવીએ છીએ એની માં છે, છોકરી રડે છે. આપણને થાય છે કે આને થપ્પડ મારી શેને માટે મારી હશે? આ મારો બીજો સવાલ છે અને મારો પ્રેક્ષક મારી સાથે વધારે જોડાય છે કે આ ત્યાંથી અહીં કેવી રીતે આવી, આ તો ચેરિયટમાં ફરે છે, આવા કપડાં પહેરે છે અને આને તો મારે છે કોક. ત્રીજી જગ્યાએ ચેરિયટ ટર્ન લે છે, ફરી એક બ્લેક એન્ડ વ્હાઈટ પીસ આવે છે અને એ છોકરીને એની માં કહે છે કે તારે ક્યાંય નથી જવાનું, ઘરમાં રહેવાનું છે, અમે જવાના છીએ પાર્ટીમાં. અને જ્યાં માં કહે છે કે અમે જવાના છે પાર્ટીમાં ત્યાં મહેલ આગળ આવીને ચેરિયટ ઉભો રહે છે, છોકરી ફરી ઉતરે છે, ફરી આપણે કાચના સેન્ડલ રિમાઇન્ડ કરાવીએ છીએ અને છોકરી ઉપર ચડી જાય છે. હવે વાર્તા શરૂ થાય છે કે જેને જવાનું નહોતું, જેને મારતા હતા, જે રસોડામાં કુકિંગ કરતી હતી એ અહીંયા કઈ રીતે પહોંચી, એની આ કથા છે. એ સિન્ડ્રેલા છે, આ પરિકથા છે. અને આ કાચના સેન્ડલનું કંઈક થવાનું છે વહેલું મોડું, એ મારા પ્રેક્ષકના મનમાં ઘૂસી ગયું છે કે આ સેન્ડલ વારે વારે કેમ બતાવે છે. ચુનીલાલ મડિયાએ કહેલું કે જો સેટ પર તમે બંદૂક લટકાવી હોય ને તો નાટક પૂરું થાય એ પહેલા બંદૂક ફૂટવી જોઈએ.
એક પણ પ્રોપર્ટીનો ઉપયોગ ન થાય એવી દેખાવ ખાતરની પ્રોપર્ટી એ થિયેટરમાં સિનેમામાં નકામી છે. દરેકે દરેક પ્રોપર્ટી પાસે એક ભાષા છે, એક વાત છે, એક કહેવાની રીત છે, એનું અસ્તિત્વ છે પોતાનું. જો કોઈ લેખકનું ઘર છે તો એ લેખકના ઘરમાં કેવા પુસ્તકો મુકાવા જોઈએ, જો આર્કિટેક્ટનું ઘર છે તો એમાં કેવા પેઇન્ટિંગ લાગવા જોઈએ, જો આર્કિટેક્ટ છે તો આ કેવી રીતે વર્તતો હશે, આ જો લેખક છે તો એના વિમ્સ શું હશે, આ જો સંગીતકાર છે તો એ કેવી રીતે વર્તે. આ બધું જ તમારા સ્ક્રીન પ્લેના ભાગ છે. સ્ક્રીન પ્લે એ માત્ર પહેલો સીન, બીજો સીન, ત્રીજો સીન, ચોથો સીન નથી. એ વખત તમારા લીધેલા કપડાં પહેરતા જ નહોતા, ત્યારે માત્ર ડ્રેપર્સ હતા, માત્ર લપેટાતા હતા કપડાં. બ્લાઉઝનું કોઈ અસ્તિત્વ એ વખતે હતું જ નહીં. એવી જ રીતે જે બીજી વાર ઉમરાવ જાન રજૂ થઈ એમાં પેસ્ટલ કલર્સ પહેરાવ્યા છે, ઇંગ્લિશ રંગો. ત્યારે પેસ્ટલ કલર્સ હતા જ નહીં, કારણ કે અંગ્રેજો એ પછી આવ્યા અને અંગ્રેજો આવ્યા એ પેસ્ટલ કલર્સ લઈને આવ્યા. આવી નાની 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 વસ્તુઓ સાથે જોડાયેલી બાબતો તમારી વાર્તાને મજબૂત બનાવે છે. ઘણીવાર એવું બને કે તમને એમ લાગે કે તમારો પ્રેક્ષક સમજતો નથી. તમે તમારા પ્રેક્ષકને ટેક, અથવા વાચકને, અથવા લિસનરને, પ્રેક્ષક કહું છું ત્યારે એ બહુ વાઇડ આસ્પેક્ટમાં વાત કરું છું, આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈએ છે, કોઈ સમજતું નથી. પણ ત્યારે આપણને સમજાય છે. એક બહુ સરસ વાત આની સાથે જોડાયેલી વાત કહું. અમે રાજા ભરથરી નામનું ગુજરાતી પિક્ચર જોવા ગયા. મારા પપ્પા એ ફિલ્મોના પબ્લિસિટીનું કામ કરતા, રવિન્દ્ર દવે સાથે જોડાયેલી ફિલ્મો, બધી જેટલી ગુજરાતી ફિલ્મો એનું પબ્લિસિટીનું કામ મારા પપ્પા કરતા. ફિલ્મ રજૂ થયેલી અમે બધા જોતા હતા અને એમાં અમારી બાજુમાં બેઠેલા એક જણે કહ્યું કે જો 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 પાછળ એસટી દેખાય છે. એક વાર, બીજી વાર એણે કહ્યું કે જો 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 પાછળ એસટી દેખાય છે. એટલે અમારી આગળ એક ભાઈ બેઠેલા, એટલે પાછળ ફરીને કહ્યું, તને નડે છે તો બહાર જા, મને નથી નડતી. લગાન તમે જોવાની શરૂ કરો અને ટોસ થાય ત્યારથી તમને ખબર છે કે આમિર ખાન જીતશે. ચક દે ઇન્ડિયા તમે જોવાની શરૂ કરો ત્યારે તમને ખબર છે કે શાહરૂખની ટીમ જીતવાની છે. એક હીરો હિરોઈન ઝઘડવાનું શરૂ કરે ત્યારે જ તમને ખબર પડે કે હવે આ પ્રેમમાં પડવાનું. તેમ છતાં તમે ત્યાં બેસીને ખુરશીમાં ખોડાઈને એ વાર્તા પૂરી સાંભળો છો. એ કેવી રીતે જીતે છે એ સાંભળવા માટે તમે ત્યાં ટકી રહો છો. કેમ? એનું કારણ એ છે કે વાર્તા તમને એવી રીતે કહે છે કે તમને એ વાર્તા સાંભળવામાં રસ આવે છે. અને વાર્તાનો આ રસ જાળવી રાખવાનું કામ વાર્તાનો સ્ક્રીન પ્લે કરે છે. કેવી રીતે કહેવી? હવે આપણે આવીએ પીકે પર. એમને જાણવું છે કે પીકેની વાર્તા કેવી હોય તો કેવી રીતે કહેવાય. તો હું એમ કહું, બે જ વાક્યમાં જો મારે વાર્તા કહેવાની હોય તો, કે કોઈ બીજી દુનિયાના માણસની નજરે આપણી દુનિયાની કથા, એટલે પીકે. એણે મૃત્યુ નથી જોયું, એણે આ બધું નથી જોયું, એણે લાંચ રૂશ્વત નથી જોઈ, એણે જુઠ્ઠાણા નથી જોયા. એની નજરે આપણી દુનિયા આ છે? ક્વેશ્ચન માર્ક. એ પીકે છે. ધેટ ઇઝ વોટ હી ઇઝ ટ્રાઇંગ ટુ ટેલ યુ, કે આપણે આ દુનિયા બતાવવા માંગીએ છીએ બીજા લોકોને. આપણે બીજા ગ્રહો સાથે કનેક્ટ કરી રહ્યા છીએ, આપણે બીજા ગ્રહો પર માનવ જીવન શોધી રહ્યા છીએ, આપણે બીજા લોકો સાથે જોડાવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. એવા સમયે આપણે આ દુનિયા બતાવવી છે એ લોકોને? ઇઝ ધીસ વોટ વી વોન્ટ ટુ ડુ? એ હું માનું છું કે પીકે છે. હાથ પકડી રાખીને જે માણસ તમારું સત્ય અસત્ય જાણી શકે, એ શું ખરેખર હાથ પકડીને ટ્રાન્સમિટ કરે છે? આપણે પણ આ સ્પર્શ નથી ઓળખતા? 5-6 વર્ષની છોકરીના ખભે કોઈ એક માણસનો અણગમતો સ્પર્શ એ આમ કરીને ખસેડી નાખે છે. એને સેક્સનો અનુભવ નથી, એને નથી ખબર વાસના ભર્યો સ્પર્શ શું છે, એને નથી ખબર ડર્ટી ટચ એ શું છે, અને છતાંય આમ કરીને ખસી જાય છે. કયા કારણે ખસી જાય છે? શું એવું હોય છે કે જે જે એની સિક્સ્થ સેન્સમાં ઉતરીને એને કહે છે કે બેટા આ કરેક્ટ નથી, ખસેડી નાખ. 2 વર્ષના બાળકના શરીરને પણ જો કોઈ પારકો માણસ એના પ્રાઇવેટ પાર્ટને અડે તો એ તરત રિએક્ટ થાય છે, એને નથી ગમતું. કેમ નથી ગમતું? આપણે બધા સ્પર્શને ઓળખીએ છીએ. પ્રશ્ન માત્ર એટલો છે કે સ્પર્શ સાથે જોડાયેલી આપણી સેન્સીસ ધીરે 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 ઠંડી થઈ ગઈ છે. એ વિશે આપણે મગજને કનેક્ટ કરતા જ નથી.
આપણે તમામ જગ્યાએ એવો પ્રયાસ કરીએ છીએ કે હવે આનાથી વધારે વિચારવું નથી. પડોશીની છોકરી ભાગી જાય તો ગોસિપ છે, ને આપણી છોકરી ભાગી જાય તો પીડા છે. સવારના પોરમાં પાકિસ્તાનના આટલા બધા બાળકો મરી ગયા હોય એ પછી પણ આપણે છાપું વાંચીને ચામાં બિસ્કિટ બોળીને કહીએ છીએ કે ખાંડ ઓછી છે યાર. એ આપણી સેન્સિટિવિટી છે. અને આપણા રિસેપ્શન કામ નથી કરતા માટે ટ્રાન્સમિશન કામ નથી કરતા. સ્ક્રીન પ્લે એ કોઈ પણ વાર્તા સાથે જોડાયેલું એવું તત્વ છે કે જે એ વાર્તાને પીસીસમાં વહેંચી કાઢે છે. મારે એવું કહેવું હોય કે હું 3 વાગ્યાની આવી ગયેલી, પછી હું શું કરતી હતી, તો એ 3 વાગ્યાની આવી ગયેલી હું અને અહીંયા આવી એ બેની વચ્ચેના સમયગાળામાં મેં શું કર્યું એ પણ બહુ રસપ્રદ રીતે કહી શકાય. કે મારી ચાવી મેં બહાર આપી, પછી હું અહીંયા આવી, પછી હું અહીંયા ઉભેલી તો થોડા છોકરાઓ આવ્યા અને એમણે આવીને કહ્યું કે ફોટો પડાવો. મેં કીધું સેશન પછી. મને છે ને જનરલી આ સેશનની પહેલાં ફોટા પડાવવા નથી ગમતા, મગજ એમાં અટવાઈ જાય. તો શું થયું કે મેં છોકરાઓને ના પાડી. હવે મેં છોકરાઓને ના પાડી એટલે એ લોકોને જરા હર્ટ થયું, મજા ના આવી. આ પણ વાર્તા જ છે. દરેક માણસને તમે કોઈ પણ 2 માણસો વાત કરતા હોય એ પણ વાર્તા જ છે, એ પણ સ્ક્રીન પ્લે જ છે. 2 લોકો લડતા હોય એ સ્ક્રીન પ્લે છે. 2 જણા પ્રેમ કરતા હોય એ પણ સ્ક્રીન પ્લે છે. કદી ઇન્ટરપ્ટ કરીને કોઈની વાત સાંભળી શકાય તો સાંભળજો, એમાં એમાં બહુ ઇન્ટરેસ્ટ હોય છે. તમારા પોતાના ઇન્ટરપ્રિટેશન હોય છે. 2 માણસોના પોતપોતાના, એની પાછળ પાછા 2 બીજા જણા હોય છે. એક મરાઠી બહુ અદ્ભુત નાટક છે સંધ્યા છાયા કરી. એક લગ્નને 25 વર્ષ પૂરા થયા છે, લગ્નની પાર્ટી પૂરી થઈ છે, 4 એક્ટર્સ ભજવે છે આ નાટક. લગ્નની પાર્ટી પૂરી થઈ છે અને પતિ પત્ની એકબીજાની સાથે હવે સાંજ ઉજવી રહ્યા છે, લોકો જતા રહ્યા છે. અને પછી 2 પોતે અને 2 એમના સબકોન્શિયસ અને એની વચ્ચે રચાતું આ નાટક સંધ્યા છાયા. આઈ થિંક લેખકની કમાલ છે આ નાટક. જે લોકોને થિયેટરમાં રસ હોય એમણે આ નાટક અચૂક વાંચવું જોઈએ. એવું જ એક બીજું નાટક છે, સૂર્ય પાહિલેલા માણુસ. મને પાણી મળશે. જેણે સૂર્ય જોયો છે એવો માણસ. આપણે બધા આમ તો રોજ સવારે સૂર્ય જોઈએ છીએ ને, આંખ ખુલે એટલે આપણને ખબર પડે છે કે અજવાળું થઈ ગયું છે, ચલો હવે દિવસ ચાલુ થયો, જે કંઈ આપણે કરવાનું છે, હરે ફરે ચરે રતિ કરે ગર્ભને ધરે અવતરે મરે, દિવસ ચાલુ થઈ ગયો. પણ એની વચ્ચે એક માણસ આવીને તમને એમ કહે કે આ જે સૂર્ય મેં જોયો છે ને એ સૂર્ય તો અહીંથી 8 મિનિટ જૂનો સૂર્ય છે, મેં તો તાજે તાજો સૂર્ય જોયો છે, હમણાં જ જોયો છે. અને ત્યાંથી શરૂ થાય છે એક ગેલિલિયોની કથા, વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ધેટ શ્રીરામ લાગુ હેઝ એવર પરફોર્મ્ડ. એવું જ એક નાટક પુરુષ. આ આ તમામ, એવું કહેવાય છે કે વેન ઇટ ઇઝ નોટ ઓન પેજ ઇટ ઇઝ નોટ ઓન સ્ટેજ. ઘણા બધા લોકોને લખવાનું બહુ આળસ આવે, બેસીને નોટ્સ કરવાની એટલી બધી ચીડ હોય. બધું મને ખબર છે, બધું મને આવડે છે. એ લોકોએ ડોક્યુમેન્ટેશનનું મહત્વ સમજવું જોઈએ. બહુ જ બધા લેખકોને ઘણી બધી વાર એવો વિચાર આવે કે આમ કરવું જોઈએ અને એ લોકોને અઠવાડિયા પછી તમે પૂછો ને કે તમને યાદ છે તમે પરમ દિવસે એક બહુ સારો શેર બોલેલા, મને યાદ નથી. કારણ કે એ કાગળ પર ઉતર્યો જ નહીં, એ મનમાં જ રહી ગયો. સ્ક્રીન પ્લે is one more very important thing that documents your thoughts, your ideas and the way you have seen your story. મે મારી વાર્તાને જે રીતે જોઈ છે એ જો કોઈ આપી શકે તો એ મને મારો સ્ક્રીન પ્લે આપી શકે. શું થશે, શેના પછી શું થશે? રેન્ડમ એક વાર્તા હું તમને કહું કે પછી આમ થયું ને પછી આમ થયું ને પછી આમ થયું અને એ કાગળ પર મૂકેલી વાર્તાને તમે જ ક્યારેક ફરી વાંચો અને તમને સમજાશે કે વાર્તામાં કેટલા બધા ફેરફાર તમે પોતે જ કરી શકો એમ છો, તમને જ કેટલું નવું સૂજે છે. કારણ કે તમારી પાસે એક ડ્રાફ્ટ તૈયાર છે. હાર્ડ પિંજર હોય તો એમાં તમે માંસ ભરો, તો તમે એના પર ચામડી ચડાવો, તો તમે એને દાંત આંખ નાક કાન ન કાપો તો એક માણસ બને. હાર્ડ પિંજર બનાવવાની આળસે કેટલાય લોકો લેખક થતા અટકી ગયા છે.
ઘણા બધા લોકોને એવું લાગે છે કે એ તો થઈ જશે, એ તો કરી લઈશું. પણ બાઉન્ડ સ્ક્રિપ્ટનું મહત્વ આજે પણ સારી ફિલ્મો માટે કે સારા પ્રોજેક્ટ માટે ખૂબ છે. તમે જે વિચારેલું, જેમ વિચારેલું, એમ કૌંસની સાથે, લાઇન્સની સાથે જો તમે ડોક્યુમેન્ટ કરી શકો તો હું માનું છું એક સારા લેખક બનવા માટે આ સૌથી અગત્યની જરૂરિયાત છે. મોટા મોટા લોકો એવી અદ્ભુત ભૂલો કરતા હોય છે કે ઘણીવાર આપણે જોઈએ તો આપણને નવાઈ લાગે. દેવદાસ નવું કેટલા લોકોએ જોયું છે, શાહરૂખ વાળું, એમાં શાહરૂખ પોતાનું શ્રાદ્ધ કરે છે, અદ્ભુત સીન છે. નદીની વચ્ચે ઊભો રહીને એ પોતાનું શ્રાદ્ધ કરે છે કે હું મરી ગયો, હવે હવે મારું કંઈ આ દુનિયામાં છે નહીં, મારે શું લેવાનું. અને એ પછી સીધો કટિંગ સીન કયો છે કોઈને યાદ છે? ડોલા રે ડોલા. એક આટલા ગંભીર ભયાનક સીન પછી એક નાનકડો બ્રેક, ટ્રાન્ઝિશન વોઝ નીડેડ. તમે તમારા વિષાદમાંથી નીકળીને ફરી કોઈ નવા વિચારમાં પરોવાઓ એની વચ્ચે જે જગ્યા આપવી પડે ને એ તમને સ્ક્રીન પ્લે આપે છે. મૂડ બદલવાનું કામ કરે છે સ્ક્રીન પ્લે, ટ્રાન્ઝિશન આપે છે સ્ક્રીન પ્લે. થોટ પ્રોસેસને ચેન્જ કરવા માટે એક સીન પછી કયો હોવો જોઈએ એ આપે છે સ્ક્રીન પ્લે. તમારું પાત્ર કઈ ભાષા બોલશે, કેવી ભાષા બોલશે, કઈ રીતે વર્તશે, એના મા બાપ સાથે રહેતા હતા કે છૂટા પડી ગયેલા, એને બાળપણમાં કોઈ દિવસ ચોરી કરેલી, એ બહુ જ સીધો હતો, એને કોઈએ સેક્સ્યુઅલી અબ્યુઝ કરેલો કે કરેલી, એ જલ્દી રડે છે, એનામાં સેન્સ ઓફ હ્યુમર કેવી છે. આ બધું જ તમારા સ્ક્રીન પ્લે માંથી નીકળે છે. અને જ્યાં સુધી તમે આ નથી લખતા ત્યાં સુધી તમારું પાત્ર સજીવન થઈને નથી આવતું. મને મારું પાત્ર દેખાવું જોઈએ, મને મારું પાત્ર સંભળાવવું જોઈએ, મને મારું પાત્ર મારી સાથે જીવતું હોય એવું લાગવું જોઈએ, તો જ એ જે બોલે એ બધું સાચું લાગે મારા વાચકને અથવા મારા પ્રેક્ષકને. હું મારા પાત્રની જેમ વિચારતી થઈ જવી જોઈએ, આવું એ ન કરે. બહુ સરસ એક દાખલો છે, મારા કઝિનનો દીકરો, બહુ સારો મિમિક, નાનકડો, 3-3.5 વર્ષનો, અને અમે બધા એની પાછળ લાગીએ કે સુજય આમ કરી બતાવો ને, સુજય આમ કરી બતાવો ને, સુજય તારા ટીચરની એક્ટિંગ કર. એટલે એના ટીચરની એક્ટિંગ કરતો હતો એક દિવસ. એમાં વચ્ચે મારા કઝિને એને પૂછ્યું કે સુજય પેલા આપણા માળીકાકા તમાકુ કેવી રીતે ખાય છે, એટલે સુજય આમ એના ફાધરની સામે એકદમ એડલ્ટ લુક આપીને કહ્યું કે ટીચર કોઈ દિવસ તમાકુ ખાય? હું ટીચરના રોલમાં છું યાર, તમે અત્યારે માળીને વચ્ચે ક્યાં લાવો છો? સો ઇફ ધેર ઇઝ, હું બહુ સર્જન સાથે આ વાતને જોડતી નથી. મને નથી ખબર બીજા લોકો શું કહે છે, શું વિચારે છે, પણ હું એમ માનું છું કે લખવું એક ક્રાફ્ટ છે, મેથ્સ છે. તમને જો આ એક, બે ને બે, ચાર કરતા આવડી જશે અને તમને એવી સમજ પડી જાય કે બે ને બે, ચારમાં બે ઉમેરો એટલે છ જ થાય, તો કાજલ એટ 9 પણ ચાલે, તો એક ડાળના પંખી પણ ચાલે, તો ચિત્રલેખાની વાર્તા પણ ચાલે, ને તો કોલમ પણ ચાલે. તમને સમજ પડી જવી જોઈએ કે હવે મારે મારા પ્રેક્ષક સાથે, મારા વાચક સાથે, મારા લિસનર સાથે કેવી રીતે કનેક્ટ કરવાનું છે. અને એમાં સૌથી અગત્યનો શબ્દ છે ટાર્ગેટ ઓડિયન્સ. આપણી પાસે ચાર પ્રકારની પ્રોડક્ટ હોય છે. હું થોડીક ટેકનિકાલિટીમાં એટલા માટે જાઉં છું કે તમને બધાને ઘણા બધા છે આમાંથી જે લેખક થવા માટે આ સાંભળી રહ્યા છે. ન્યુ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ, ઓલ્ડ પ્રોડક્ટ ઇન ન્યુ માર્કેટ, ન્યુ પ્રોડક્ટ ઇન ન્યુ માર્કેટ એન્ડ ઓલ્ડ પ્રોડક્ટ ઇન ઓલ્ડ માર્કેટ. બાયર અને કન્ઝ્યુમર આવા બે જુદા શબ્દો છે આપણા માર્કેટ પાસે, જેને વિશે પણ બહુ જ ઓછી માહિતી આપણા સુધી આવી છે. એનો સાદો દાખલો આપું, બોનવિટા. કન્ઝ્યુમર બાળક છે, બાયર માં છે, જ્વેલરી. કન્ઝ્યુમર સ્ત્રી છે, બાયર પતિ છે. તમામ એડ્સ તમે જુઓ તો તમને એક પણ એડમાં જાતે સ્ત્રી જ્વેલરી પસંદ કરીને ખરીદતી હોય એવી ભાગ્યે જ એડ જોવા મળે છે. કાં તો એને પતિ અપાવે, કાં તો એને મા બાપ અપાવે. એનો અર્થ એવો થયો કે જ્વેલરી એ ગિફ્ટ આઈટમ છે. યુ કેન નોટ ગો એન્ડ બાય જ્વેલરી ફોર યોર સેલ્ફ, એવું એક માર્કેટિંગે બેસાડી દીધું છે. બોનવિટાની વાત કરીએ અથવા જેની પણ આપણે વાત કરીએ, તો આ આખી એ વાત જે
કહેવામાં આવે છે અને જે પ્રેક્ષક સુધી પહોંચે છે એનું એક તમને બહુ જ તડકો લાગતો હોય તો યુ કેન પ્લીઝ મૂવ. જે લોકોને તડકો લાગતો હોય ને સહેજ આ તરફ મૂવ થઈ જાઓ, કારણ કે મને પોતાને પણ બહુ જ યુ કેન કમ ઇન ફ્રન્ટ. એક જ લાઈન છે જેમાં બહુ તકલીફ થાય છે, સો વી કેન જસ્ટ આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે ખૂબ તડકો છે. હું તડકામાં ઊભી રહીને વાત કરવા તૈયાર છું, મને વાંધો નથી, હું છાયડામાં ને તમે તડકામાં, એવું નહીં. પોઈન્ટ ઇઝ એક બહુ સરસ જોક અમને લોકોને માર્કેટિંગ અમે ભણીએ ત્યારે પહેલે દિવસે કહેવામાં આવે. એક માણસ મરી ગયો, પછી એને ઈશ્વરે કહ્યું કે ભાઈ તારા પાપ તો બોર્ડર લાઈન પર છે, એટલે તારે નક્કી કરવું પડશે કે તારે સ્વર્ગમાં જવું છે કે નર્કમાં જવું છે. એટલે એને કહ્યું મને બંને બતાવો, હું નક્કી કરીશ, હું જોઈને ફાઇનલ કરીશ, કારણ કે આ તો સમજ્યા વગર કેવી રીતે ખબર પડે ક્યાં જવાનું. એટલે એને પહેલા નર્કમાં લઈ ગયા. તો નર્ક વોઝ લાઈક ન્યુયોર્ક ટાઈમ સ્ક્વેર હેપનિંગ, મોટી મોટી લાઈટો, નિયોન્સ, દારૂ, છોકરીઓ. એને થયું આ છે જગ્યા જોરદાર. પછી સ્વર્ગમાં લઈ ગયા તો કઈ નહીં, થોડા ઋષિ મુનિઓ આમ તેમ ફરે, દૂધની નદીઓ વહે, શ્લોકોના ચેન્ટિંગ થાય. એને કીધું ના ના, આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્ટે હિયર, મને ત્યાં જ લઈ જાઓ. એટલે ફરી પૂછ્યું કે જોઈ લે, તું નક્કી કરી લે, પછી નહીં બદલાય. તો કે ના ના ના, બરાબર છે, આપણે ત્યાં જ. એટલે એને નર્કમાં લઈ ગયા. દરવાજા બંધ થયા ને જેવા દરવાજા બંધ થયા એવા મોટા મોટા રાક્ષસો આવી ગયા, તાવડો મુકાઈ ગયો, તળવાની તૈયારી થાય. એટલે પેલા એ કહ્યું કે આ બધું કેવી રીતે આવ્યું? પેલું તો કે તો માર્કેટિંગ છે, એ કે વોટ વી ડોન્ટ ડિલિવર વોટ વી પ્રોમિસ. સો વેન ઇટ કમ્સ ટુ અ રાઇટર ધેર ઇઝ નો માર્કેટિંગ. You connect directly to your consumer. There is no buyer. ચિત્રલેખા લાવીને કોઈ પતિ પોતાની પત્નીને એવું કહેતો નથી કે આ કમ્પલસરી સાંજના પહેલા વાંચી જજે, નહીં તો ઘરમાંથી કાઢી મૂકીશ. That means your reader reads you directly. People spend on the name of Sanjay Leela Bhansali. People spend on the name of Anurag Basu. People spend in the name of someone. And when they go there, they go with an expectation. કે મારો પ્રિય ડિરેક્ટર, મારો પ્રિય એક્ટર, મારો પ્રિય લેખક આટલું તો કરે જ, એને આટલું તો કરવાનું જ છે, અથવા આટલું ન કરે તો કેવી રીતે ચાલે. અને એ ન થાય, ન થઈ શકે કોઈક કારણસર, ત્યારે ઘોર નિરાશા પ્રેક્ષકને અથવા વાચકને થતી હોય છે. અને આ ઇમોશનલ નિરાશા છે. એને લાગે કે અરે આણે આવું કર્યું, છેતરાયાની ફિલિંગ. સારી ફિલ્મ જોવા માટે તમે પૈસા ખર્ચીને જાઓ અને એ ફિલ્મ સારી ન નીકળે તો એક માણસ જેને એ ફિલ્મ ગમી હોય એ જેટલા વખાણ કરે ને, એના કરતા જેને ન ગમી હોય ને 50 માણસને ફોન કરીને કે. નેગેટિવ પબ્લિસિટી ખાસ કરીને કમ્યુનિકેશનની દુનિયામાં બહુ ઝડપથી થાય. જોતા નહીં હો ભાઈ સાહેબ, આવું આવું કેટલાય લોકો કે. અને એનું મુખ્ય કારણ શું છે? ઇટ્સ લાઈક હાર્ટ બ્રેક. તમારું દિલ તૂટે છે. તમે જેની સાથે ઇમોશનલી કનેક્ટેડ છો એઝ અ પ્રેક્ષક, હું પણ, બહાર નીકળીને પહેલી નિરાશા એ થાય કે અરે આણે આવું કર્યું, આવું કેવી રીતે કર્યું. અને માટે હાઉ ટુ ટેલ અ સ્ટોરી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારું જે ટાર્ગેટ ઓડિયન્સ છે, જે લોકો પીરિયડ ફિલ્મ જોવાના છે એ પીરિયડ ફિલ્મની ભાષા સમજવાના છે, પણ જે લોકો પીરિયડ ફિલ્મના પ્રેક્ષક જ નથી એને તમે ઉચ્ચ પ્રકારની હિન્દી ઓર ગવાક્ષ સે નિકલ કર ફિર ઉન્હોને કહા, એટલે એને એમ થાય કે રહેવા દો ભાઈ, આ આપણા નથી આ કામનું. સો ઇમ્પોર્ટન્ટલી તમે જે ટાર્ગેટ ઓડિયન્સ સાથે ડીલ કરવાના છો એને ઓળખી લો, એને જાણી લો, એની અપેક્ષા સમજી લો. એ પણ તમારા સ્ક્રીન પ્લે નો જ ભાગ છે. અને એ પછી જ્યારે તમે લખો છો, જ્યારે તમે પ્રોડક્ટ બનાવો છો, ત્યારે એ પ્રોડક્ટ એક એવી પ્રોડક્ટ બનીને બહાર આવે છે જે તમારા ઓડિયન્સ સાથે સીધી કનેક્ટ કરે છે. મને ખબર છે કે રાતના 9 થી 12 જે માણસ રેડિયો સાંભળે છે એ માણસને કોઈ એવો રસ જ નથી કે એ જ્ઞાનની વાતો સાંભળે. થાકેલો ઘેર જતો, અથવા જમીને પત્ની સાથે ડ્રાઈવ પર નીકળેલો, અથવા ગર્લફ્રેન્ડ સાથે બહાર નીકળેલો માણસ જેને ફોન 10 વાર ડિસ્ટર્બ કરવાનો છે, એને જો હું એમ કહું કે જીવનમાં આમ કરવું જોઈએ, જીવનમાં આમ ના કરવું જોઈએ, તો એ બંધ કરી દે.
પણ જો હું એને એમ કનેક્ટ કરું કે એક જણનો ઈમેલ આવ્યો છે, એ ભાઈ કહે છે કે મારી પત્નીના બોસ રોજ મારે ઘેર આવે છે ને એ મને ગમતું નથી, એટલે તરત બીજી લિંક માટે વેઇટ કરે કે પછી શું થયું બોસનું અથવા પત્નીનું અથવા ભાઈનું, ડિપેન્ડ્સ. અને આ વેચવું નથી. આઈ એમ નોટ પેકેજિંગ એનીથિંગ, આઈ એમ નોટ સેન્ડિંગ એનીથિંગ, આઈ એમ નોટ ડિલિવરિંગ એનીથિંગ. દેટ ફરમાસું લખવાની કથા નથી આ. આ કથા એ છે કે એક પ્રેક્ષકને કલ્ટિવેટ કરવો પડે છે. ચાઇનીઝ ફૂડ જેવું છે આ. તમને એકવાર ભાવે તો ભાવે, નહીં તો ન એ ભાવે. આ આ સ્ક્રીન પ્લેની બેસિક વાતો મેં તમારી સાથે કરી. હવે હું ઈચ્છું છું કે તમે મને પ્રશ્નો પૂછો, જેને જે પૂછવું હોય તે, અને એની સાથે આપણે આગળ આ વાત કરીએ. સ્ક્રીન પ્લે શું છે એ સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો. હવે હું ઈચ્છું કે તમે કોઈ રેફરન્સ સાથે કંઈ વાંચ્યું હોય, કંઈ જાણતા હો, તો આપણે પ્રશ્નોત્તરી કરીએ અને તમને પણ એમાં મજા આવશે. કંઈ પણ પૂછી શકો છો. એમણે કહ્યું તમે આ વાળું માઇક લઈ લો ને, તો હું આ વાળું પાસ કરી દઉં. ગઈકાલે એક બેન એન્કર કરતા હતા સુરતમાં, એમણે કહ્યું કે હું તમને એક વાત કહી શકીશ. એટલે મેં એમને કહ્યું કે શકીશ નહીં, શકીશ, હું તમને એક વાત કહી શકીશ. તો હું એ જ તો કહું છું, વાત કહી શકીશ. હું બરાબર બોલું છું આંટી? કરેક્ટ. હવે એના એના કન્વિક્શનમાં જ કરેક્ટ છે, એટલે તમે ચેન્જ નહીં કરી શકો. એટલે ઘણા સ્ક્રીન પ્લેમાં કન્વિક્શનમાં જ લોચો હોય. મૂળ મુદ્દો એ છે, જોશ નામની એક ફિલ્મ આવેલી શાહરૂખની, આવું ગોવા ક્યાંય એક્ઝિસ્ટ કરતું નથી. આવી બે ટીમ્સ, ઈગલ અને ફલાણી સ્નેક્સ, આવું કાંઈ નથી. પણ એ ડિરેક્ટરનું કન્વિક્શન એટલું મજબૂત કે એણે તમારા ગળે ઉતારી દીધું કે આવી દુનિયા છે, આવા લોકો છે. મહારાણા પ્રતાપ કેટલા વર્ષ મોટા ના થયા, આપણે રાત જોતા રહ્યા કે કદીક તો આવશે પેલો આપણે જેને ઓળખીએ છે. પણ એનું કન્વિક્શન છે, તમારે ગળે ઉતારે છે અને તમે પણ રોજ પ્રતીક્ષા કરો છો. ટેલિવિઝન સોપમાં જ્યાં સુધી પતિ પત્ની વચ્ચે લગ્ન કન્ઝ્યુમ ના થાય ત્યાં સુધી બધા રાહ જુએ છે કે ક્યારે લગ્ન કન્ઝ્યુમ થાય છે. અને જે મિનિટે બે જણા વચ્ચે લગ્ન કન્ઝ્યુમ થાય કે તરત જ ટીઆરપી પડી જાય. રાહ જોવડાવી 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 ને તમને થકવી નાખે એમ. ભૈદાસમાં એક કાર્યક્રમ હતો, સ્વામી સચ્ચિદાનંદજી, ચંદ્રકાંત બક્ષી અને ગુણવંતભાઈ. સેક્સ મારી દ્રષ્ટિએ પહેલા સચ્ચિદાનંદજી બોલ્યા, પછી ગુણવંતભાઈ બોલ્યા, ને બક્ષી સાહેબ એમ કે હંમેશા કે હું તો છેલ્લો જ બોલીશ. એટલે બક્ષી સાહેબ આવ્યા, એમણે ટાઈ ઢીલી કરી, પોડિયમ પર હાથ મૂક્યા અને બધા થોડોક સમય ધાર્યા કરતા વધારે બોલેલા. એટલે બક્ષી સાહેબે આવી ઊભા રહીને કહ્યું કે સેક્સ માટે મેં આટલી રાહ ક્યારેય નથી જોઈ. આ વાર્તા છે. તમને કેટલી મજા પડી? તમે ત્યાં હાજર નહોતા તોય તમને એમ થયું કે આ એક કેવી મજાનો પ્રસંગ છે. હાઉ ટુ ટેલ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, એન્ડ વેન ટુ ટેલ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, એન્ડ હુમ ટુ ટેલ ઇટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પેલા ભાઈ સવાલ. હાજી. સ્ક્રિપ્ટ અને સ્ક્રીન પ્લે વચ્ચે બેઝિક ટેકનિકલ તફાવત શું? સ્ક્રિપ્ટ એટલે આખું ઉતારેલી રોટલી અને સ્ક્રીન પ્લે એટલે લોટ. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રેડિયન્ટ ઓફ સ્ક્રિપ્ટ, બટ ઇટ ઇઝ નોટ અ સ્ક્રિપ્ટ. સ્ક્રીન પ્લે ઇઝ અ પાર્ટ ઓફ દેટ એન્ટાયર સ્ક્રિપ્ટ વિચ ઇઝ ગોઈંગ ટુ કમ અપ. દેર ઇઝ અ સ્ટોરી વિચ કમ્સ ટુ માય માઇન્ડ. એક છોકરો હતો, એક છોકરી હતી, બે જણા પરણ્યા પછી સુખી થયા અથવા દુઃખી થયા. મારા હિસાબે દુઃખી થયા, તમને ગમતું હોય તો સુખી થયા, જેમ કરું એમ. પણ અલ્ટિમેટલી વાર્તા એ સ્ટોરી છે. પછી એ સ્ટોરી તમે કઈ રીતે સ્ક્રીન પર કહેશો, એ તમે ફ્લેશબેકમાં કહેશો કે એક 60 વર્ષની સ્ત્રી પોતાની દુનિયામાં પાછી જઈને એ 20 વર્ષની હતી ત્યારની કથા કહે છે, અથવા એની ગ્રેન્ડ ડોટર જેમ ટાઇટેનિક ની કથા છે એવી રીતે કહે છે, અથવા એ 60 જ વર્ષની છે યોગ વિયોગની હિરોઈનની જેમ અને પોતાની કથા કહે છે. આ આખી એ વાત, એ ચૂઝિંગ હાઉ ટુ ટેલ અ સ્ટોરી ઇઝ અ પાર્ટ ઓફ યોર સ્ક્રીન પ્લે. વિચ આર ગોઈંગ ટુ બી ધ કેરેક્ટર, વોટ ઇઝ ગોઈંગ ટુ બી યોર લોકેશન્સ, હુ આર ગોઈંગ ટુ બી ધ પીપલ હુ વિલ ટેલ ધી સ્ટોરી. આ કોના પોઈન્ટ ઓફ વ્યૂથી કથા કહેવાય છે? અહીંયા આ સભા થઈ એનો પોઈન્ટ ઓફ વ્યૂ કોનો, મારો
હું એમ કહું કે સાહેબ 850 માણસો દેખાય નહીં, નજર એટલા લોકો હતા. આ મારો પોઈન્ટ ઓફ વ્યૂ છે. અને એક માણસ કહે કે ભાગ્ય બચ્ચા માણસ હતા, કાજલબેન બોલતા હતા, કઈ વાતમાં દમ નહોતો. આ એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. ત્રીજો માણસ કહે કે બધું બરાબર હતું સાહેબ, પણ તડકો જીવ ખાઈ ગયો. અને ચોથો માણસ એમ કે સ્ક્રીન પ્લે એટલે શું, એ તો સમજણ જ ના પડી આખી વાતમાં. તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ છે. તમારે કોના પોઈન્ટ ઓફ વ્યૂથી આ કથા કહેવી છે એ પણ એટલું જ અગત્યનું છે. એક બહુ સુંદર ફિલ્મ ગુલઝારની ઇજાઝત, મને નથી ખબર કેટલા લોકોએ જોઈ છે, પણ સ્ક્રીન પ્લેનું એ ઉત્તમ ઉદાહરણ છે. ક્યાંથી વાર્તા કટ કરીને ક્યાં ફ્લેશબેકમાં લઈ જવી એ એણે ઉત્તમ રીતે શીખવ્યું છે. એ સ્ક્રીન પ્લે છે. પછી ડાયલોગ્સ આવે, પછી પ્રોડક્શન સ્ક્રિપ્ટ આવે, પછી પોસ્ટ પ્રોડક્શન સ્ક્રિપ્ટ આવે, પછી વાઇલ શૂટિંગનું એક લોગ શીટ આવે. પ્રોડક્શન સ્ક્રિપ્ટ એટલા માટે અગત્યની છે કે દાખલા તરીકે આપણે GLF માં 14 સીન શૂટ કરવા છે. એમાંનો એક 13મો છે, એક 28મો છે, એક 39મો છે અને એક 60મો છે. તો તમે સ્ક્રીન પ્લે પ્રમાણે સીન શૂટ નહીં કરી શકો. તમારે 13 સીન GLF માં એક જ સમયે શૂટ કરી લેવા પડશે. અને તમારો રાતનો સીન પહેલા આવતો હોય તો પણ તમારે સવારનો સીન પહેલા કરવો પડશે, કારણ કે તમારા શૂટિંગનું કન્વિનિયન્સ છે. સો દેટ ઇઝ અ પ્રોડક્શન સ્ક્રિપ્ટ. પ્રોડક્શન સ્ક્રિપ્ટ વખતે લખાય છે કે ક્યાં શૂટ થયું, શું શૂટ થયું, કન્ટિન્યુટી શું હતી, ક્યાંથી ડાયલોગ શરૂ થયો, ક્યાંથી કપાયો. એ લોગ શીટ છે. અને લોગ શીટ પછી પોસ્ટ પ્રોડક્શન સ્ક્રિપ્ટ બને છે, જે એડિટરને માટે કામની છે. પણ આ બધું અત્યારે બહુ અગત્યનું નથી, કારણ કે આ સિનેમા પૂરતું મર્યાદિત છે. જેમ કે નવલકથાનો સ્ક્રીન પ્લે લખવો હોય તો એમાં આ બધાની જરૂર નથી. હાજી, આપ કંઈ પૂછવા માંગો? મારું ટાર્ગેટ ઓડિયન્સ શું છે, રાઈટ? બટ મને એ નથી ખબર કે હાઉ ડુ આઈ કનેક્ટ વિથ ધેમ. સો ફ્રોમ વેર શુડ આઈ સ્ટાર્ટ? યુ આઈડેન્ટિફાય યોર ટાર્ગેટ ઓડિયન્સ એન્ડ ધેન ફાઇન્ડ આઉટ વેધર દે આર રીડર, દે આર લિસનર, દે આર વ્યુઅર્સ. ઇફ દે આર ટેલિવિઝન વ્યુઅર્સ, ઇફ યુ થિંક દેટ યોર સબ્જેક્ટ ઇઝ GEC, વિચ ઇઝ જનરલ ઇલેક્ટ્રોનિક મીડિયા. અત્યારે એક શબ્દ તમને બહુ સાંભળવા મળશે બડિંગ લેખકોને, GEC, વિચ ઇઝ જનરલ ઇલેક્ટ્રોનિક મીડિયા. બીજો શબ્દ છે TRP, વિચ ઇઝ ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. આ બધા શબ્દો સાથે જોડાયેલું ઓડિયન્સ જો હોય તો તમે નક્કી કરો કે બપોરે 8 વાગે ટીવી જોનારી ગૃહિણી અને સાંજે 8:30 ટીવી જોનારી ગૃહિણી પણ જુદી છે. 8 વાગે ટીવી જોનારી ગૃહિણી પાસે ઓપ્શન નથી ટીવી જોયા વગર. તમે જે પીરસશો એ બિચારી ખાઈ જશે. 8:30 એની પાસે પ્રાઇમ ટાઈમમાં ઓપ્શન્સ છે, તરત સર્વ કરશે, નથી મજા આવતી. એક સીન લાંબો ચાલ્યો તો તરત સ્વિચ ઓવર થશે. 8:30 પાસે એ નથી. એને બિચારીને જે બતાવો એ જુએ. મું શાક સમારતા, પોતું કરતા, ભરત ભરતા માટે રસોઈ શો બપોરે બતાવે. આઈ એમ સિન્સિયર અબાઉટ ઇટ. કેમ રસોઈ શો સાંજે, કેમ રસોઈ શો ન બતાવી શકાય? કારણ કે સાંજનો સમય સ્ટોરી ટેલિંગનો છે. વાર્તા સાંભળવી છે મારે, હું આખા દિવસની થાકેલી છું. કેમ અત્યારે કોમેડી બહુ ચાલે છે? આટલું સ્ટ્રેસ આજથી પહેલા નહોતું. નાઉ પીપલ સી ઇટ એઝ અ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ. નાટક સિનેમા એ મીડિયમ ઓફ એન્ટરટેનમેન્ટ છે. રૂપિયા ખર્ચીને જઈએ જ હસાવે તો ખરા યાર, પૈસા ખર્ચીને રડવા કોણ જાય? આવી એક મેન્ટલ ફ્રેમ ડેવલપ થઈ રહી છે. સો ડિપેન્ડ્સ. યા, જ્યારે પણ કોઈ લેખક લખતો હોય ત્યારે એ એની એક જાતની એક પૂર્વગ્રહ થઈ જાય પોતાનું લખાણ વિશે. પછી થોડા સમય પછી એ જે પૂર્વગ્રહ કે કન્વિક્શન, પૂર્વગ્રહ એ નેગેટિવ કનેક્ટ, એક જાતનું કનેક્શન થઈ જાય એની સાથે, પોઝિશન પોઝિટિવ, હા, માલિકી ભાવ થઈ જાય, રાઈટ? અને એ લખે છે એક્ચ્યુઅલી વાચક માટે. તો પછી એ ફ્રોમ અ રાઇટર્સ શૂ, એ વાચકના શૂમાં એ સ્વિચ ઓવર કેવી રીતે થઈ શકે? એ થઈ શકે ખરું, પહેલી વાત તો એ કરવું જ પડે. હા, તો એ કેવી રીતે કરવું? જે લોકો એમ કહેતા હોય કે હું તો મારા માટે લખું છું, વાંચવું હોય તો વાંચે, એનાથી મોટો અહંકાર જગતમાં બીજો કોઈ નથી. એ એટલા માટે કહે છે કારણ કે એમને કોઈ વાંચતું નથી. બીજું, જે લોકો એમ કહે છે કે મને તો બધા જ વાંચે છે, તો એમ માનવું, મારી કોઈ આજ સુધી ટીકા થઈ જ નથી, તો એમ માનવું કે એ ફરમાસું લખે છે. આ બેની વચ્ચે એક બેલેન્સ છે.
જેની ટીકાઓ પણ થાય છે, મારા પર કાગળો આવે છે ઘણીવાર કે બહેન તમે બૈરા બગાડવાના ધંધા બંધ કરો. છે મારી પાસે આવા ટેસ્ટિમોનિયલ્સ, છે લખેલા કાગળો. તો ઘણીવાર પુરુષો મને, મેં એક વાર્તા લખેલી હક કરીને, એમાં એક પુરુષ પોતાની પત્નીને એમ કહે છે, કકળાટ કરે છે પત્ની, એની બહેન સાથે ખરાબ રીતે વર્તે, એની મા સાથે ખરાબ રીતે. દેર ઇઝ અ ટાઈમ વેન હી ફાઇન્ડ્સ અ વુમન હુમ હી કન્ફાઇડ્સ, હુમ હી, એને લાગે છે કે આ મારી મિત્ર છે, આ મારી સખી છે, આ મારી પ્રેમિકા છે. અને પછી એની પત્નીને કહે છે, એની પત્ની એ વિશે પણ કકળાટ કરે છે, હું ઘર છોડીને જાઉં છું. તો એ કહે છે, જો તારે રહેવું હોય તો રહે, તારે જવું હોય તો જા, તને કોઈ જવાનું નથી કહેતું. પણ એટ ધ સેમ ટાઈમ જો તું એવી અપેક્ષા રાખતી હોય કે હું હજી પણ તારા કંટ્રોલમાં રહીશ તો નહીં રહું. મારી જાત પર, મારા મન પર, મારા શરીર પર અને મારી લાગણીઓ પર મારો હક છે, આ છેલ્લી લાઈન હતી. અને આની સાથે હું માનું છું લગભગ 300-350 ભાસ્કરમાં જ છપાયેલી, અને એમાં 300-350 લોકોએ ઈમેલ લખેલા કે આવી વાર્તા ગુજરાતી લેખક, સ્ત્રી લેખકે પહેલી વાર લખી છે. તો ડિપેન્ડ્સ કે તમે તમારા લેખક સાથે કેવી રીતે, તમારા વાચક સાથે કેવી રીતે જોડાવ છો. એમાં મેં એવું નથી લખ્યું હું પ્રલાપ કરી શકી હોત કે તે મને આમ કરેલું, તે મને આમ કરેલું, તે મને આમ કરેલું. હું એ પુરુષને રડાવી શકી હોત, એના 1000 વર્ષના લગ્ન સંબંધમાં પાછળ જઈને એની સાથે કકળાટ કરાવી શકી હોત. એ કંઈ નથી કરતો, ઇઝ અ બેલેન્સ મેન. હી ઓનલી સેઝ દેટ નાવ આઈ હેવ રિયલાઇઝ દેટ ધીસ ઇઝ માય રાઇટ ટુ લીવ માય હેપી લાઈફ. તે મને ન આપી તો હવે હું જ્યાં સુખી થઈ શકું ત્યાં થાઉં છું, તને દુઃખી નહીં કરું. આ બેલેન્સ કેળવવું બહુ જરૂરી છે. અને બીજી અગત્યની વાત એ છે કે ઘણા બધા લેખકો એવું માને છે કે બ્રેવેડો કરવો, જેમ ફાવે એમ લખી નાખવું, અમુક શબ્દોનો પ્રયોગ કરવો, એ બહુ બહુ ભાષાને બદલી કાઢશે. એની જરૂર હોય તો ચોક્કસ કરો, પણ કોઈ પણ પિક્ચરમાં હિરોઈનને નાતી બતાવવી જ જોઈએ એવું જરૂરી નથી. કોઈ પણ ફિલ્મ બનાવો એટલે એક બેડરૂમ સીન, એક આઈટમ સોંગ, એક હિરોઈનનો બાથરૂમ સીન નાખવો જ પડે ને તો જ ફિલ્મ સફળ થાય એવું નથી. એવી ઘણી ફિલ્મો આપણે જોઈ છે કે જેમાં આવું કાંઈ નથી અને છતાંય ફિલ્મો ઉત્તમ રીતે ચાલી છે. ક્વીન એનું અદ્ભુત દાખલું છે. એટલે આવું આવું કંઈ હોતું નથી. સફળ લખાણની કોઈ ફોર્મ્યુલા નથી, સફળ લેખકનો કોઈ બેરોમીટર નથી. ફલાણા સફળ ને ઢીકળા, નિષ્ફળ ને આનું આમ ને આ આવા ને આ તો આવું લખે છે ને, આ વાચકનો અભિપ્રાય છે જે લેખકે નમ્રપણે સ્વીકારવો જોઈએ. પણ એ અભિપ્રાય પ્રમાણે પોતાની જાતને બદલવાની ભૂલ ક્યારેય નહીં કરતા. એક સાદી વાર્તા કહી દઉં. એક માણસ, એ આમ ચારે બાજુ દુનિયા જોઈને ચાલે, સૃષ્ટિ અને એટલી બધી ગમે કે આ કેટલી સુંદર દુનિયા છે, એટલે એના ગામના લોકો કહે છે કે આ ડાફોળિયા મારતો ચાલે છે. એટલે એણે નક્કી કર્યું કે છોડો ને ભાઈ, આપણે નીચે જોઈને ચાલીએ, ના ઉપર જોઈને ચાલીએ. એટલે ઉપર જોઈને ચાલે તો કૂતરા થેબે ચડે, છોકરાને વાગે, એટલે કે અહંકાર તો જુઓ નીચું જોતો જ નથી. એણે નક્કી કર્યું કે હવે નીચું જોઈને ચાલીશ. નીચું જોઈને ચાલ્યું એટલે કે કામ એવા કરે તો નીચું જ જોવું પડે ને. કંટાળીને આંખો ફોડી નાખી એટલે ગામના એક ગરડાએ કહ્યું કે કર્યા તો ભોગવવા જ પડે. અભિપ્રાય પ્રમાણે કદી જાતને બદલવી નહીં, પણ આપણું કન્વિક્શન એ કન્વિક્શન છે અને અહંકાર નથી એવું તપાસી લઈએ. ઘણીવાર આ બહુ પાતળી ભેદરેખા છે કે હું એમ માનું છું કે આ જ સાચું, પણ એકવાર સાંભળી લેવા સામેનાને. તમે પહેલા સેશનમાં હો તો રાજમોહનજીએ બહુ સરસ કહેલું કે સામેના માણસના અભિપ્રાયને સાંભળવાની નમ્રતા તો કેળવવી જ જોઈએ, પછી તમારો ઓપિનિયન આપવાની તમને છૂટ હોય કે ના મને આમ નહીં આમ લાગે છે. જેમ કે મને ઘણા બધા લોકો એવું કહે છે કે મારી બધી હિરોઈનો છેલ્લે એકલી રહી જાય છે. આવું તમારા જીવનમાં છે? તમે આવું માનો છો? ત્યારે હું હંમેશા એવો જવાબ આપું છું કે મને આ પાત્ર આ રીતે એનો અંત આવે એ યોગ્ય લાગ્યું. પછી મેમ જી, અહીંયા આમ તો તમારા છેલ્લા જવાબની અંદર મારા આ આગામી પ્રશ્નનો જવાબ પણ થોડો ઘણો છે જી, પણ થોડો એને વધારે ક્લેરિફાઈ કરવા માંગુ છું જી, કે સ્ક્રીન પ્લે માટે આપે જે WH ક્વેશ્ચન્સ કયા, વોટ, વાય, વેન, હાઉ, બરોબર, તો ખરેખર એ WH ક્વેશ્ચન્સ સ્ક્રીન પ્લે ને ફાઇન ટ્યુન કરવા માટે ઉપયોગ કરવા જોઈએ કે આખે આખું પ્રોડક્શન કરવા માટે એક મિકેનિકલ પ્રોસેસ કરી દેવી જોઈએ? કે WH ક્વેશ્ચન પહેલા રાખો કે તમે કોની સામે બોલો છો, શું બોલો છો, કેમ બોલો છો, ક્યારે બોલો છો, એમાં સપ્રાઈઝ જવું જોઈએ? કે પછી જેમ સર્જક એક વહેતો હોય અને આપોઆપ ફાઇન ટ્યુન થઈ જાય અને રસ્તો જેમ પાણી શોધી લે
આ બંને અલગ અલગ એક પેરેલલ થોટ અત્યારે વિચારમાં આવ્યા, એટલે મેં પૂછ્યું કે ફાઇન ટ્યુન માટે WH ક્વેશ્ચનને રાખવા કે આખી મિકેનિકલ પ્રોસેસ સ્ક્રીન પ્રેની કરવા માટે કરીને WH ક્વેશ્ચનનો સહારો લેવો જોઈએ? થેન્ક યુ. બંને વાત સાચી છે, ડિપેન્ડ્સ કે તમને કઈ પદ્ધતિ ફાવે છે. હું ચારમાંથી એક કાઢું તોય ત્રણ રહે, ને હું બેમાં એક ઉમેરું તોય ત્રણ જ રહેવાના છે. સવાલ એ છે કે તમને કઈ પદ્ધતિ ફાવે છે. જેમ કે મને પહેલા WH ક્વેશ્ચન પૂછવા નથી ફાવતા, હું મારી વાર્તા કહી દઉં પછી હું મારા ચેપ્ટરને આ પ્રશ્નો પૂછું છું કે આમાં ક્યાંય વર્ણન વધારે નથી ને, આમાં ક્યાંય મારો પ્રેક્ષક મારો વાચક બોર નહીં થાય ને, આમાં ક્યાંય ડાયલોગ બહુ લાંબો નથી ને, આમાં ક્યાંય મેં ફિલોસોફી નથી જાળીને, મારી પોતાની પથ્થર નથી ઠોકીને કે આવો આવો લાઈફમાં સાહેબ આવું કઈ મેં નથી કર્યું ને. મારા પાત્રના મોઢે જેટલું જરૂરી છે, જેટલું કહેવાવું જોઈએ, કહેવાવું જ જોઈએ એટલું રાખ્યું. મેં મારા ચેપ્ટર્સ બે દર્દીથી એડિટ કર્યા છે, એટલે મને ઘણી વાર એમ થાય કે આખા નાખા ફકરા નક્કામાં છે, આ સેને માટે આટલું બોલે છે. વેન આઈ રીડ આઈ ઓન માય ઓન સે કે આટલું કેમ બોલે છે. સો દેટ ઇઝ ધ ટાઈમ પ્રોબેબલી વેન યુ બીકમ અ રીડર એન્ડ આસ્ક WH ક્વેશ્ચન્સ. દેટ ઇઝ ધ બેસ્ટ વે ઓફ ડુઈંગ ઇટ, કે એક વાર સર્જકની જેમ વહી જવું, તમને જે ગમે તે લખી નાખું, 12 પાનાનું ચેપ્ટર લખવાનું હોય અને 25 પાનાનું લખાઈ જાય તો ચિંતા નહીં કરવી. શબ્દોના બંધનમાં પડ્યા વગર તમને જે ગમે તે તમે એકવાર લખી નાખ્યું, પછી એમાંથી ચાળશો તો ઉત્તમ નીકળશે. પહેલેથી જ જો તમે એવું નક્કી કરી લેશો કે મારે તો 500 શબ્દોનું જ લખાણ લખવું છે, તો હવે કયા 500 શબ્દો એ પસંદ કરવામાં તમારો વધારે સમય જશે. એને બદલે 2000 શબ્દ લખી નાખો તમારા મનમાં જે આવે, પછી એમાંથી 1500 કાઢો તો ઉત્તમ 500 મળશે. આવું આ એક બેટર પદ્ધતિ છે. બાકી તો આમાં એવું છે કે કોઈ પણ માણસ તમને રેસીપી સમજાવે ને તો એમ કે નમક અંદાજે છે, એટલે આ નમક અંદાજે છે ને એ બહુ ટ્રેપ કરતો શબ્દ છે. કોના અંદાજથી, મારા કે તમારા, એટલે એ ચાખી જોવાનું એ ઉત્તમ રસ્તો. એક ચમચી દાળ ચાખો ને એટલે સમજણ પડી જાય કે આમાં શું શું ખૂટે છે. એમ આપણું ચેપ્ટર, આપણો સ્ક્રીન પ્લે, આપણી વાર્તા, આપણું એપિસોડ, જે બી તમે નાટક, ચાખી જોવું, વાચક તરીકે વાંચવું, લેખક તરીકે વાંચવું, અને તમને પોતાને જ સમજાશે, તમને કોઈ ત્રીજા માણસની જરૂરત જ નહીં પડે. થર્ડ પર્સન ઓપિનિયન કેન બી અ લિટલ હેલ્પફુલ ઇફ યુ થિંક ઇટ ઇઝ મસ્ટ. બાકી બહુ ત્રીજા માણસના અભિપ્રાયમાં પડવું નહીં, આવી મારી સલાહ છે. હાજી તમે જ્યારે વાર્તા સાંભળો ત્યારે તમને સમજાય કે આ વાર્તા ઘણી સારી રીતે કહી શકાય હોય. આવી ઘણી ફિલ્મોના દાખલા આપણી સામે છે કે ઘણી બધી ફિલ્મો આપણે જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે આ વાર્તા યાર આને ફેંકી દીધી. ઘણા નાટકો, ઘણી બધી વાર્તાઓ સાથે આપણને એમ થાય કે યાર આ જરાક બેટર રીતે કહી હોત ને, આમાં આટલું બધું ઉમેરી શકાયું હોત. જેમ કે અભિષેક બચ્ચનની એક બહુ જ સુંદર ફિલ્મ, દીપિકા પદુકોણ અને અભિષેક બચ્ચનની રિયલ લાઈફ પર જોડાયેલી ફિલ્મ, રિયલ લાઈફ પર બેઝડ, હું નામ ભૂલી ગઈ, ખેલે હમ જી જાન સે, વોટ અ ફિલ્મ ઇટ વોઝ. બટ ધ વે દે ટોલ્ડ યુ ધ સ્ટોરી, ઇટ વોઝ સો ડ્રેગિંગ કે એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ તમને એમ થાય કે હવે પૂરી થાય તો સારું. ઓમ શાંતિ ઓમ જ્યારે રિલીઝ થઈ ને ત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક જોક ફરતો હતો કે એ ફિલ્મમાં બે વસ્તુ બદલી શકાય, અથવા એ ફિલ્મમાં બે વસ્તુ સિમિલારિટી છે. શું? તો કે બહુ લંબી હે, એક દીપિકા પદુકોણ અને દૂસરી ફિલ્મ. એટલે આવું પણ બનતું હોય છે કે ઘણી વાર તમે મોહમાં પડી જાઓ, ઇન્ડલ્જ થઈ જાઓ. અ ગુડ રાઇટર શુડ બી અ ગુડ એડિટર ઓલ્સો. તમારા સ્ક્રીન પ્લે ને તમે જ સારી રીતે એડિટ કરી શકો ને તો કદી બીજાને નહીં આપતા, કારણ કે તમને જ ખબર છે કે તમે આના પછી શું વિચારો છો, અથવા સીનને તમે કેવી રીતે ક્યાં મૂકવાના છો. એટલે તો ઘણા લોકો બીજાને વાંચવા આપે કે સાહેબ આ સ્ક્રિપ્ટ વાંચી આપો ને, અને એ પછી જે રૂથલેસ કમેન્ટ્સ આવે એ કૂકતો લેખક જ બિચારો ત્યાં જ પતી જાય કે રહેવા દો હવે નથી લખવું, આટલું બધું જો કરવાનું હોય તો મારે નથી કરવું. જી ગુડ ઇવનિંગ મેમ, આઈ એમ નાન્સી શાહ. લખન લેખન ને વાંચનનો બહુ ખાસ અનુભવ તો નથી, પણ ઘણી વાર એવું બને કે લખવાની શરૂઆત કરીએ ત્યારે વિચાર કંઈક હોય
પછી જ્યારે ડિસ્ક્રાઇબ કરીએ એનું, આ જે તમે સ્ક્રીન પ્લે ની વાત કરો છો એ કરીએ, અને જ્યારે પૂરું થાય ત્યારે એ આખું અલગ જ હોય. એટલે તમારો પર્સનલ એક્સપિરિયન્સ પૂછું છું કે આવું ક્યારે તમારી સાથે થયું કે તમે સ્ટાર્ટ કર્યું હોય ત્યારે વસ્તુ અલગ હોય અને પૂરી કરી ત્યારે કદાચ વધારે સારી, પણ કંઈક અલગ રીતે એ રજૂ કરી હોય? કોલમમાં એવું નથી થતું, નવલકથામાં એવું થાય છે. એટલે જ્યારે હું કોલમ લખવાની શરૂ કરું ત્યારે મને ચોક્કસ ખબર હોય કે મારે શું કહેવું છે, મારો મેસેજ શું છે, મારે કેટલા શબ્દોમાં કહેવી છે. પણ એ છે ને, એ પેલી તમે બે ચાર વખત વણો પછી રોટલી ગોળ થાય ને એવું છે, કે પછી તમને ટેવ જ પડી જાય એમ. તમે ફોન સાથે પણ રોટલી વણી શકો, તમે વચ્ચે કુરિયરે કરી શકો, તમે કોકને ખખડાવતા ખખડાવતા રોટલી વણી શકો, તમે બાળકના પલાખાએ પૂછી શકો, પણ રોટલી તો ગોળ જ થાય. એટલે એ પ્રેક્ટિસ છે હું માનું છું. પણ નવલકથા સાથે ચોક્કસ આવું થાય છે. અને મારી સાથે નહીં, મંટોએ પણ બહુ સરસ પોતાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે મેં મેરે કિરદારો કો નહીં લિખતા, મેરે કિરદાર મુજસે લિખવાતે. એટલે આમાં એક માણસ નહીં, આ કદાચ દરેકનો અનુભવ છે કે નવલકથા શરૂ ક્યાંકથી થાય ને પછી વાર્તા, હવે છેડો આવી ગયો છે, આપ આવી શકો, વાર્તા ફંટાતી જાય. એવું થાય, કોઈ વાર પાત્ર ઉમેરાઈ જાય, કોઈ વાર પાત્ર તમને એમ લાગે કે એટલું બધું બળવાન થઈ ગયું છે. જેમ કે યોગ વિયોગ જેને વાંચી હશે એને ખબર હશે કે અનુપમા ઘોષ એટલી બધી મજબૂત થઈ ગઈ ધીરે 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 ધીરે, કે મને એમ થયું કે મારી હિરોઈન એની સામે નાની થવા માંડી છે, શ્રેયા. અને આઈ હેડ ટુ કિલ અનુપમા ઘોષ ઇન ઓર્ડર ટુ સેવ માય હિરોઈન. સો સમટાઈમ્સ એવું થાય કે તમારી તમારું પાત્ર તમને જ એટલું બધું ગમવા માંડે ને તમે જ એમ જ કલર પૂર્યા કરો, એને જ ઘૂંટ્યા કરો, પછી એમ થાય કે ઓહો હો આ તો બહુ ઘૂંટાઈ ગયું ને પેલું બિચારું ઝાંખું રહી ગયું. એવું થાય, એ એ બહુ સ્વાભાવિક છે. અને હું એમ માનું છું કે એવું થાય તમારા જીવતા હોવાની નિશાની છે. બરફના ચોસલા પડે, પાણીના ના પડે. જી વચ્ચેની લિંક જે ના આપવી હોય, એ મારી જે સ્ટોરીની કંઈક સ્પેશિયાલિટી હોય એ મને એ વખતે આપવી ના ગમે, અને એના લીધે હું એ લોકોને વસ્તુ સમજાવી પણ ના શકું. તો આનો મારે ઉપાય કઈ રીતે કાઢો? તમારી જ વાર્તા તમે એક વાચક થઈને વાંચી જુઓ, અથવા તમારી જ કવિતા તમે એક વાચક થઈને વાંચી જુઓ, અને તમને એમ લાગે કે બહુ અઘરી છે તો સહેજ ડાયલ્યુટ કરવાનો પ્રયત્ન કરો. મહાત્મા ગાંધી જેટલો સાદો લેખક બીજો નથી. ભાષાની સાદગી જો કોઈની પાસેથી શીખવી હોય ને તો એ મહાત્મા ગાંધી, ગુણવંત શાહ, આ એવા લેખકો. કૃષ્ણનું જીવન સંગીત અથવા ઈશાવાસ્યમ તમે વાંચો તો તમને એમ થાય કે આટલા અઘરા વિષયને એમણે કેટલો સાદો કરીને તમારી સામે મૂકી દીધો. સાદગી જ્યાં છે ત્યાં જ સમજ છે. ક્લિષ્ટ લખવું, અઘરું લખવું, પ્રાપ્ત થયું શેને માટે? મળ્યું સમજાય છે ને બધાને કે મને આ જ્ઞાન મળ્યું તો શું કામ પ્રાપ્ત થયું લખવાનું? બને એટલી સહજ, સરળ અને સાદી ભાષા તમને લોકો સાથે કનેક્ટ કરશે. અને ઇવેન્ચ્યુઅલી લખાણ એ વાચક માટે છે, મારા માટે નથી. ઉપરી કોઈ હું કેટલું મહાન લખી શકું છું, અથવા મારો શબ્દ ભંડોળ કેટલો વિશાળ છે, અથવા હું કેવું કેવું લખી શકું. આજે જ સવારે એમણે કહ્યું મુક્ત લજ્જ. હવે હું જો કોઈ દિવસ એમ લખું કે તદ્દન મુક્ત લજ્જ માણસ છે તો શું કરવાનું? એને બદલે હું એમ લખું કે તદ્દન બેશરમ માણસ છે. તમને સમજાઈ ગયું? ઇવેન્ચ્યુઅલી લેંગ્વેજ ઇઝ ફોર કમ્યુનિકેશન, એન્ડ ડોન્ટ મેક ઇટ ડિફિકલ્ટ. મેમ, તમે જ્યારે કૃષ્ણાયન લખતા હો અને તમે જ્યારે એકબીજાને ગમતા રહીએ લખતા હો તો ત્યારે તમને પોતાને ત્યાં કેવું નહીં થતું હોય કે આ વસ્તુ મેં, જે વસ્તુ હું મેં કૃષ્ણનમાં લખી છે એના કરતા વસ્તુ મેં ઘણી સરળ કરી કાઢી છે? એ જ તો પ્રયત્ન છે. મારા કૃષ્ણનનો વાચક અને મારા એકબીજાને ગમતા રહીએનો વાચક જ જુદો છે. અને મારે એકબીજાને ગમતા રહીએના વાચકને કૃષ્ણન સુધી લઈ જવાનું છે. એટલે જો હું એને પહેલા જ દિવસે એમ કહી દઉં કે ગવાક્ષમાંથી નીકળીને કૃષ્ણએ મૃદુ હાસ્ય કર્યું, ગભરાઈ જાય કે આ કઈ, આ ગુજરાતી છે? હું એને ડરાવીને મારી ભાષા તરફ કેવી રીતે લાવું? આઈ હેવ ટુ મેક હિમ ફોલ ઇન લવ વિથ માય લેંગ્વેજ. પ્રેમ થાય તો ભાષા તમને ગમે, પ્રણય થવો જોઈએ ભાષા સાથે. હી હેઝ ટુ ફોલ ઇન લવ. અને પ્રેમ તો સાદગી સાથે જ થાય. લિપસ્ટિક લગાડેલી, કમર નીચે ચણિયો પહેરીને ઉભેલી છોકરી તમને ફોકલેટ રોડ દાખવે
બંને ઓપ્શન ઓપન છે, એ નય દાખવે અને દાખવે ખરા. અને એનાથી સરળ રસ્તો એ છે કે એ બે જણા વિશે તમે જેટલું જાણતા હો એમાં તમારા કલ્પનાના રંગ ઉમેરી અને એક સુંદર વાર્તા તૈયાર કરો. દરેક વખતે દરેક માણસ પોતાની વાત તમારી સામે ખોલે જ એવો આગ્રહ અઘરો છે. બીજું, બધી જ ક્રૂડ સચ્ચાઈઓ વાર્તામાં ગમતી નથી. થોડુંક ગાર્નિશ, થોડી કોથમીર ભભરાવો તો મજા આવે, થોડું એમાં પોતાની રીતે રેસિપીમાં ફેરફાર કરો તો મજા આવે. એટલે એક મૂળ કથા અને એની સાથે જોડાયેલી તમારી કલ્પના, મેં પૂર્ણ અપૂર્ણ અને હમણાં જે લખી તે ધુમ્મસને પહેલે પાર બંનેના સાઇન ઓફમાં લખ્યું છે કે આ સત્ય કથા પર આધારિત છે. પણ એ સત્ય કથા નથી, રિપોર્ટિંગ અને નવલકથામાં ફેર છે. આ ન્યૂઝ રિપોર્ટિંગ નથી, આ નવલકથા છે. એટલે એમાં કલ્પનાના રંગ તો હોવા જ જોઈએ. મારી સાથે એક છોકરો અમેરિકા ટ્રાવેલ કરે અને એ ત્યાં ખોવાઈ જાય અને હું એને શોધું અને એ ડિટેન્શન કેમ્પમાં હોય અને ડિટેન્શન કેમ્પમાં હું એને મળવા જાઉં અને જે વાર્તા સર્જાય તે ધુમ્મસને પહેલે પાર. પણ એથી એ મારા પ્રેમમાં હતો જ, અથવા એથી મારે મારા પતિ સાથે સંબંધો ખરાબ છે, અથવા એથી ફલાણું અથવા હું જ કલ્યાણી છું, એ જરા વધારે પડતું છે. તમામ સારી નવલકથાઓ આત્મકથાઓ હોવી જોઈએ એવું જરૂરી નથી, પણ આત્મકથાનો ટુકડો હોવો જ જોઈએ, કારણ કે તો જ એમાંથી કનેક્ટ આવે છે. મારા લોહીમાં બોળીને લખું તો જ એ લાલ રંગ સાચો, બાકી બધામાં ઠીક છે. પછી એ તો ટમેટોનો કેચઅપ તો આપણે જોઈએ છે ને સિનેમામાં, ફડાક દઈને ફૂટે ને નીકળે તો ખબર જ છે કે આ ટમેટો કેચઅપ છે, જીવ નથી બળતો. પણ રસ્તા પર એક્સિડન્ટ થાય તો કેવો જીવ બળે છે? એટલે સત્ય અને ફોલ્સ ની વચ્ચેનો ફરક તો તમારો વાચક સમજે છે ડેફિનેટલી. જી યસ, બે બે મિનિટ મીરા, યા કેવી રીતે બધા ભાવ હોય શકે બેટા? દરેક વાર્તામાં બધા જ ભાવ હોય કેવી રીતે શકે? જરાય જરૂરી નથી. કોઈ એક જ સ્થાયી ભાવ પર આખી વાર્તા પણ હોય શકે અને બધા ભાવ લઈને પણ એક વાર્તા લખી શકાય. ઇટ હેઝ નથિંગ ટુ ડુ, એવા કોઈ નિયમો વાર્તા લેખન વિશે છે જ નહીં. મળે છે, અવેલેબલ હોય છે. ગાંધી ફિલ્મનો સ્ક્રીન પ્લે બહુ વખણાયેલો છે. થ્રી ઇડિયટ્સનો મેં હમણાં જોયો, વાંચ્યો, તો એ સ્ક્રીન પ્લે વાંચવાથી સ્ક્રીન પ્લે લખવામાં કોઈ ફાયદો થાય ખરો? બહુ જ ફાયદો થાય. તમે ફિલ્મ જુઓ અને પછી તમે સ્ક્રીન પ્લે વાંચો તો તમને ડેફિનેટલી સમજાય કે આ વાર્તા કહેવા માટે એણે શું કર્યું છે. તમે જ્યારે કોઈ પણ સ્ક્રીન પ્લે વાંચો ત્યારે તમને ડેફિનેટલી સમજાય કે અચ્છા આ વાર્તા એણે આ રીતે કહી, આ સીન પછી એણે આ સીન નાખ્યો, આના પછી એણે આમ કર્યું. સો વિચ ઇઝ આઈ થિંક અ વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ, કે કેવી રીતે લખાયું છે એ સમજીને કેવી રીતે બનાવાયું છે એ બંનેને સરખાવો તો બહુ ફાયદો થાય. યસ પ્લીઝ. એક જ સમયે દિમાગની અંદર બે ત્રણ થોટ્સ ચાલતા હોય, કોઈ સસ્પેન્સ સ્ટોરીઝ હોય, કોઈ લવ સ્ટોરી હોય, કાં તો કોઈ જૂના જમાનાની વાત હોય. એ માં હોય ને ત્યારે પૂરેપૂરી માં હોય, એ વ્યવસાય કરતી હોય ને ઓફિસ જાય ને ત્યારે એ સંપૂર્ણપણે એમાં પોતાની જાતને પરોવી શકે. અને એક એક પાત્ર તરીકે વિચારો ને તો હું માનું છું આ સરળ પડશે, પણ આઈડિયલ પરિસ્થિતિ એ છે કે તમે જે કરતા હો ને એમાં ફોકસ કરો. હવે પહેલી વાર્તા ક્યારે થશે ને કોણ કરશે ને કેવી રીતે થશે એના કરતા પહેલા આ પૂરી કરું, પછી મૂકું અને પછી બીજી લો. આ આ સીધો રસ્તો છે, સરળ. તમે પૂછ્યો એટલે સરળ આ છે. બાકી તો પછી નોટ્સ કરી રાખો. ટોલ્સ્ટોય પોતાના પાછળ, ઘરની પાછળ સળીઓ મૂકી રાખતા હતા અને બધાના પાત્રોના નામ લખી રાખતા હતા, કારણ કે વોરન પીસ એટલી મોટી નવલકથા હતી કે એમને ઘણીવાર પાત્રોના નામ ભૂલાઈ જતા હતા. પછી મરી જાય એટલે સળી કાઢી નાખે, વળી કઈ બીજું થાય નવું પાત્ર આવે તો સળી રોપે ને ત્યાં લખી રાખે ટેગ મૂકીને કે આ પાત્ર છે, આ પાત્ર છે, ચેસ ની જેમ ચલાવે ને. એટલે એ પણ રસ્તાઓ છે, પણ હું માનું છું આવું બધું આટલું બધું અઘરું મારાથી થતું નથી. હું એક નોટ કરી રાખું, ખાસ કરીને એવા પાત્રો કે જે ભૂલી જવાય, પોલીસ ઇન્સ્પેક્ટર ના કે ફલાણા ના કે આના કે નામોમાં ગોટાળા થઈ જાય, તો એ હું સાચવી રાખતી હોઉં છું. બાકી કઈ બહુ જરૂર પડતી નથી, એમાં ઈશ્વર કૃપા પણ હશે જ આઈ એમ શ્યોર. હા બેટા, મેમ એક મિનિટ આયા. હા
મેમ, સ્ક્રીન પ્લે સિવાયનો ક્વેશ્ચન છે, પૂછી શકું? હા હા, પૂછી શકો. મેમ, એક ગર્લ બહુ લાગણીશીલ હોય એવું કહેવાય, એટલે આમ નાનપણથી એવું કહેવાય કે જો એ રડે ને તો એ કમજોર કહેવાય, એવો અહેસાસ કરાયો છે, એ પોતે જાણે છે કે એ બહુ સ્ટ્રોંગ છે, તો એવા સમયે શું કરવું જોઈએ? ના રડવું જોઈએ. એટલે રડવું ના જોઈએ એ બરાબર છે, અને બીજું ના, જોક સપાટ. સી બેટા, તને કોઈ એમ કે તું સ્ટ્રોંગ છે કે તું વીક છે એનાથી તું સ્ટ્રોંગ કે વીક છે, લેબલ કેમ સ્વીકારવાના? ડોન્ટ બાય ધ લેબલ્સ. મારે વિશે કોઈ કંઈ છે અને એને જો હું સ્વીકારી લઉં તો એનાથી મોટી વીકનેસ નથી. સ્ટ્રોંગ હોવાની પહેલી નિશાની જે છે કે હું મારે વિશે જે માનું છું એ બીજાને મનાવું. મીરા અહીંયા છે, મંગળવારે મને જ્યારે આ લોકોએ પૂરતી ચાલુ કરા જે, ઓહો, આપણી પાસે એક ચેમ્પિયન સ્ક્રીન પ્લે અને ટેલિવિઝન સાથે જોડાયેલી હસ્તી છે. પ્લીઝ કમ અપ ઓન સ્ટેજ. મારો અંગત મિત્ર છે અને આપણા આમંત્રણને માન આપીને આવ્યો છે. ટેલિવિઝન સાથે એને, પ્લીઝ કમ. ના ના ના, ઉપર જ આવો. આમે હું ક્યારની એટલી ઊભી છું, મને પણ કોઈકનો આધાર જોઈએ છે. પણ ઇમ્પોર્ટન્ટલી, હું એવું માનું છું કે કોઈના લગાડેલા લેબલ્સ જો તમારા પર અસર કરે છે તો એનો અર્થ જ એમ છે કે તમે વીક છો. હું જે માનું છું એ હું બીજાને મનાવી શકું તો એ સ્ટ્રેન્થ છે. ગાંધીને કોઈએ એમ કહ્યું હશે કે જાઓ જાઓ, હવે આવી રીતે કઈ આઝાદી આવતી હશે, અને જો એ ઘેર જતા રહ્યા હોત તો એ કેવી રીતે પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરત કે આવો, પેલા ભાઈ કે જે નહીં આવે તો પછી નહીં જ આવે. બટ હી બિલીવડ એન્ડ હી મેડ ધ વર્લ્ડ બિલીવ. સો ઇફ યુ રિયલી બિલીવ, મેક ધ વર્લ્ડ બિલીવ. And one has to believe if you have that conviction within. Yes, bol beta. Ek second. Ha, tu bol. Ha. She is waiting for a long time. Jyare story lakhvano start kariye chhe, tyare flow nahi aavta. Flow lavva mate su kariye. Badhu vichari shakaye, ekni ek vartane judi judi kai rite kahi shakaye, evo prayas thai shake. Ane ethiye vadhare jo kharekhar karvu hoy to tron rite lakhi nakhvano. જો એક્સરસાઇઝ કરવાની માનસિક પૂરેપૂરી તૈયારી હોય તો ત્રણ રીતે વાર્તા લખી નાખવાની. કઈ ત્રણ રીત તમારા મગજમાં આવે છે? એ ત્રણ રીતે સળંગ વાર્તા લખી નાખ્યા પછી તું વાંચીશ તો તને સમજાશે કે આમાંથી આનો ફ્લો બેસ્ટ છે, સિલેક્ટ કરીને એના પર સ્ક્રીન પ્લે કરવાનો. ધેટ્સ ધ ઇઝીયર વે ઓફ ડુઇંગ ઇટ. યસ બેટા, ફિલ્મ જોયા પછી સ્ક્રીન પ્લે વાંચ્યો તો વધારે સમજ પડે એમ. પણ જ્યારે સ્ક્રીન પ્લે અત્યારે અવેલેબલ જ નથી હોતા ફિલ્મોના, તો વધારે કેવી રીતે સમજવાની એને? આપણી સમજથી સમજવાની. પણ સ્ક્રીન પ્લે, આ તો જે અવેલેબલ છે એની જ ચર્ચા છે. બધા સ્ક્રીન પ્લે અવેલેબલ છે એવું તો શક્ય જ ના હોય ને. જે સ્ક્રીન પ્લે અવેલેબલ છે એ સ્ક્રીન પ્લે ને ફિલ્મ જોયા પછી વાંચો તો તમને વધારે સહજ અને વધારે સરળતાથી એ વાર્તાને તમે ગ્રાસ્પ કરી શકો, એટલી જ વાત છે. બધા જ વાંચવા એવું મેં નથી કહ્યું. યા આપણે સતત વાંચતા જ રહેવું પડે તો જ તમને ખબર પડે કે તમે કેટલા ગ્રો થયા છો. હું જેડીને, હા, એક બે સવાલ પછી હું જેડીને વિનંતી કરીશ કે એ પણ ટેલિવિઝન પ્રોડક્શન વિશે થોડી વાત કરે આપણી સાથે. જી, એક નાનો ક્વેશ્ચન કે ઘણા બધા પિક્ચરો સારા નથી હોતા અને ડબ્બામાં જાય છે, જે નથી જોતા સારા, વધારે સારા નથી હોતા અને સારા પિક્ચરો ઓછા હોય છે, તો આને માટે કોઈ સ્ક્રીન પ્લે સાંભળવા વાળું કોઈ બોર્ડ કે કોઈ સેન્સર બોડી જે મેને સ્ક્રીનિંગ કરે, સ્ક્રીન પ્લે ને સ્ક્રીનિંગ કરે આવા લેખકો, આવો કોઈ વર્ગ કે જે સમજી શકે અને એમ કે નહીં આવું તું પિક્ચર બહાર નહીં પાડતો, બહુ બેકાર પિક્ચર છે, તું આટલો સારો લેખક છો કંઈક બીજું કર યાર. આવું કંઈ છે, આ બહુ મજાની વાત એટલા માટે છે કે જેડી પણ અહીંયા છે અને એ પણ એના અનુભવો આ વિશે બહુ રસપ્રદ શેર કરશે. પણ હું ખાલી એક સરસ નાનો દાખલો આપું કે એક માણસે જઈને ચેનલમાં પ્રેમચંદજીની વાર્તા સંભળાવી. વાર્તા બહુ ગમી, એટલે એમણે, સામાન્ય રીતે એવું હોય કે લેખક આવીને વાર્તા નરેટ કરે, એટલે એમણે કહ્યું કે રાઇટર કો બોલાવો, કાન અચ્છી હૈ. એટલે પેલાએ કહ્યું કે રાઇટર તો નહીં આ સકતા સર, કે ક્યો નહીં આ સકતા, હમ ઉસકો એરફેર દેંગે.
જેને પ્રેમચંદ કોણ છે એ પણ ખબર નથી, એવા લોકો નિર્ણાયકની કક્ષાએ બેઠા છે. એવા લોકો નક્કી કરે છે કે વાર્તામાં શું કરવું અને શું ન કરવું. આઈ થિંક આ વિશે તું પણ થોડુંક કહે જ પ્લીઝ. સે ત્યાં તારી બાજુમાં જ માઈક. હી ઇઝ ઇન ટુ ટેલિવિઝન પ્રોડક્શન એન્ડ હી ગોઝ ટુ મીટ ધ ચેનલ એવરી ડે. આઈ ગો વિથ હિમ ઓર હિઝ અધર પ્રોડ્યુસર્સ. અને એ લોકો જે રીતે ચહેરા પર બધું જ સમજી ગયાના ભાવ સાથે તમારી વાર્તા સાંભળે ત્યારે તમને એમ થાય કે કેટલું આજો આ જ છે, હવે તો આને સમજણ પડી જ ગઈ છે. અને પછી જે સવાલ એ તમને પૂછે બેઝિક કે હરણની પછી સીતા થઈ કે નહીં, સીતાનું તો હરણ થઈ ગયું સાહેબ, બહુ અદ્ભુત વાર્તા તમે લાવ્યા, પણ પછી હરણની સીતાનું શું થયું? એક અમારે ત્યાં એફએમમાં ભાઈ હતા, એમણે ફોન કરેલો. સવારે મુરારી બાપુનું ભાષણ આવે ને રાત્રે કાજલ એટ નાઇન આવે, અને એમણે ફોન કરેલો દિલ્હીથી ને એવું કહેલું કે જો બંદા હૈ મુરારી, એટલે મેં કહ્યું કે વો બંદા નહીં હૈ વો બાપુ હૈ. એટલે એણે મને કહ્યું કે નહીં નહીં વો બ્રાન્ડિંગ નહીં કરતા હૈ કાજલજી, બ્રાન્ડિંગ એટલે આગળ અને પાછળ લિંકની સાથે તમારે કહેવાનું કે તમે છો 94.3 માય એફએમ પર સાંભળી રહ્યા છો કાજલને. એવું બાપુ બોલે એવો એમનો આગ્રહ હતો કે તમે છો 94.3 માય એફએમ પર સાંભળી રહ્યા છો મને મુરારી બાપુ. અને ન કેમ બોલે એ વિશે એણે યુદ્ધ કરેલું. આવા લોકો ત્યાં બેઠા છે અને સદભાગ્ય ગણો, દુર્ભાગ્ય ગણો, કંભાગ્ય ગણો, પણ આ નિર્ણાયકો છે. બીજું સ્ટાર્સ, જે લોકો આ પોતાની સ્ક્રિપ્ટ પસંદ કરે છે, એમને કોઈ કરતા કોઈ સાચી સલાહ આપતું નથી. બધા જ એને એમ કહે કે ક્યાં વાત હે સર, આપ છા ગયે. અને આજે છા ગયે છે એમાં બિચારો પછી અલ્ટિમેટલી જે એનું થવાનું હોય છે તે થાય છે. જે માણસો સાચે જ વાર્તા સાંભળવાનો આગ્રહ રાખે છે અથવા જેની પાસે આ વાર્તાના બેરોમીટરની સમજ છે, એ લોકો દુઃખી નથી થતા. એમની ફિલ્મો સારી હોય છે, ચાલે છે, વેચાય છે, વખણાય છે. એટલે મધુ અને કૈટભની કથા કદાચ તમને બધાને ખબર હશે. વિષ્ણુના કાનમાંથી મેલ નીકળે છે અને એમાંથી બે રાક્ષસોનો જન્મ થાય છે, એક મધુ અને એક કૈટભ. અને પછી અલ્ટિમેટલી એમનો નાશ કરવો પડે છે. પણ વાર્તાનું મહત્વ એ છે કે મધુ એટલે મીઠો અને કૈટભ એટલે કડવું. નિંદા અને પ્રશંસા બંનેમાં સમજીને આગળ વધવું. બહુ નિંદા કરે એ પણ બહુ સારો છે. ઘણા કે હું તો મોઢે કહી દઉં, પણ એ મોઢે કહી દઉં ને જ્યારે તમે મોઢે કહો ને ત્યારે એમને બહુ લાગી આવે. એટલે આવા પણ લોકો હોય છે. આપણે જેડી સાથે થોડા એના એક્સપિરિયન્સીસ શેર કરીએ. પ્લીઝ વાત કર. સ્ક્રીન પ્લે ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ટુડે. સ્ક્રીન પ્લે, આઈ એમ શ્યોર કે અત્યાર સુધીનું તમારું સેશન કાજલે જે રીતે તમને વાત કરી હશે, બે સવા બે કલાક વાત ચાલતી હશે, એટલે ઘણું બધું તમને ખબર હશે. પણ આપણે બધાને આમ જોવા જાઉં તો નાનપણથી ખબર હોય કે સ્ક્રીન પ્લે શું છે. ખાલી આપણે ત્યારે એ ન ખબર હોય કે આ સ્ક્રીન પ્લે છે. આપણે નાનપણમાં વાર્તા સૌથી સરળ રીતે કહે તો આપણે શું કહીએ, મમ્મી કે રાજા રાણીની વાર્તા કે ને, કે અકબર બિરબલની વાર્તા કે ને. એટલે એ થઈ વાર્તા. એક સ્ટોરીનો એક આઈડિયા કે અકબર બિરબલ, એટલે આવી જ કહીએ અકબર સાહેબ કંઈ પ્રશ્ન કરશે ને બિરબલ એને ચતુરાઈથી સોલ્વ કરશે, આ જ વાર્તા હોય. પણ દર વખતે સરખી લાગતી વાર્તાને જુદી જુદી રીતે પ્રેઝન્ટ કરવી એનો સ્ક્રીન પ્લે વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવીને છેલ્લે તમને ખબર જ હોય કે સોલ્યુશન અકબર આપશે જ, બિરબલ આપશે જ. એક હતો રાજા, એને ત્રણ રાણી, એક આવી, બીજી આવી, ત્રીજી આવી. પહેલી રાણીને ઇટ ઇઝ લાઈક સિમ્પલી ગોઈંગ ઇન ટુ ધ સ્ક્રીન પ્લે. હવે આને ઇન્ટરેસ્ટિંગ બનાવ્યું. હવે ખબર છે ત્રણ રાણીની વાર્તા, પણ એ ત્રણ વાણી રાણીની વાર્તા આપણને કેવી રીતે એકનો સ્વભાવ કેવો હતો ને બીજી જોડે કેવી રીતે ભટકાણ અને ત્રીજી કેવી રીતે આવીને એ ત્રણેને બરાબર, ક્યારેક રાજા અહીંયા સાચો લાગે ને ક્યારેક ત્યાં સાચો લાગે ને અહીંયા ખોટો લાગે ને તાણા વાણા જોડે પકડીને રાખીને રાજા રાણીની વાર્તા પૂરી થાય. મમ્મી કે જો આપણે વહેલા સુઈ ગયા તો મમ્મીનો સ્ક્રીન પ્લે એટલો સારો નહોતો, પણ આપણે આમ પકડીને બધા હજી પછી પછી મમ્મી કે ખાધું પીધું ને રાજ કર્યું તો સ્ક્રીન પ્લે સારો હતો. એટલે કે મમ્મી એમ કે સુઈ જાય. મેં આ સિમ્પલ સરળ શબ્દોમાં એટલે કહેવાની કોશિશ કરી જેનાથી મેં કીધું ને બે કલાક પછી હું તમને કશું કહું તો આઈ રિસ્પેક્ટ હર અ લોટ એન્ડ શી હેઝ સેડ લોટ ઓફ થિંગ્સ.
હું એક સ્ક્રીન પ્લે કેટલો મહત્વનો હોય એની એક વાત કરું તો વાર્તા છે ને, તમે જોજો હોલિવૂડની ક્રેડિટ છે ને એમાં સૌથી વધારે છે ને સ્ટોરી હશે એ તો લગભગ ઘણી નોવેલને ત્યાંથી લે, પણ મોટામાં મોટી ફિલ્મ્સ અને મોટામાં મોટા મેકર્સ માટે સૌથી વધારે એની ક્રેડિટ હોય સ્ક્રીન પ્લે. શેક્સપિયરની વાતો કરીએ તો એમને બહુ એટલે કંઈ બોલવા જેવું નથી જે પુસ્તકો એમ લગાવે, એક એવી ચોપડીઓ લખી છે કે જે આજે પણ લોકો એના પરથી વર્ઝન બનાવ્યા જ રાખે છે. આ હમણાં જ હૈદર બની અને આગળ પણ લોકો બનાવતા જ રહેશે ને બનાવતા જ રહેશે. પણ દર વખતે એમાં સૌથી મહત્વનું અને સૌથી ઇમ્પોર્ટન્ટ હશે સ્ક્રીન પ્લે. કોન્ટેમ્પરરી 20-25 વર્ષ પછી એ જ્યારે શેક્સપિયરની કૃતિઓ રજૂ થશે ત્યારે પણ એ માણસ બનાવનારો એનો સ્ક્રીન પ્લે કેમ બનાવશે એ મહત્વ. એટલે સ્ક્રીન પ્લે જો આ તમને હું સમજાવી શક્યો હોઉં કે એક વાર્તાને કેવી રીતે એના સીન્સને એક પણ મોમેન્ટ છોડ્યા વગર પકડીને રાખીને તમને એમ છેલ્લે સુધી વાર્તાને પકડીને એક ત્યારના સમયમાં કેવી, હું આ વાક્ય મારું એડ કરું છું કેમ કે મેં શેક્સપિયરની વાત કરી, ત્યારના સમયમાં જકડી રાખીને કેવી એ સ્ક્રીન પ્લે કહેવાય. એક મોટો દાખલો આપું કે ઘણીવાર સ્ક્રીન પ્લે રાઈટ જતા હોય અને ઘણીવાર કોઈ બ્રિલિયન્ટ કરે અને સ્ક્રીન પ્લે રોંગ જતા હોય. તો રોંગની વાત કરું એટલે તમને બરાબર સમજાય છે કે સ્ક્રીન પ્લે શું કહેવાય. મહાભારત બધાએ જોયું છે, મહાભારત ખબર તો છે ને બધાને. બીઆર ચોપરાએ મહાભારત બનાવ્યું હતું, પછી હમણાં મહાભારત આવ્યું. નાનપણમાં તો બધા મહાભારત વાંચતા હતા પણ મહાભારત હવે બધાને ખબર બી હશે થોડું ઘણું કે આમ 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 શરૂ થાય. એકતા કપૂરે મહાભારત બનાવ્યું તો એનો પહેલો એપિસોડ, અને પહેલો એપિસોડ એટલે કે શું હશે બહુ મોટી ચર્ચાઓ થઈ હતી કે બધા 300 ફિલ્મ જેવા બોડી બિલ્ડર ને એવા બધા પાંડવો છે એવા કૌરવો છે ને ચર્ચા હતી મીડિયામાં. તો ચાલો જોવા બેસીએ મહાભારતનું સૌથી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કયું, જ્યાંથી યુદ્ધ અને જે કાંઈ બી નક્કી થયું એ હતું દ્રૌપદીના ચીરહરણ. સૌથી ઇમ્પોર્ટન્ટ મોટું ચેપ્ટર જેને કહેવાય, એકતા કપૂરે પહેલા જ એપિસોડમાં એ ચેપ્ટરથી મહાભારતની શરૂઆત કરી. એ કોઈ પણ મહાભારતમાં 200 એપિસોડ પછી આવે, એણે સ્ક્રીન પ્લે બદલ્યો. પહેલા એપિસોડમાં એણે મહાભારતમાં ચીરહરણ બતાવ્યું. હું મારી દીકરી જોડે જોતો હતો, મેં એને એક કલાક કીધું અરે મહાભારત શરૂ થાય, અમે તો વાંચતા, અમે તો આમ જોતા, અમે તો તેમ કરતા, મહાભારત તને ખબર નથી મહાભારત શું, અર્જુન આમ, કૃષ્ણજી આમ કરતા, ઓલો આમ. મેં એને એક કલાક પહેલાં કહી દીધેલું બધું કે આવું છે આવું છે આવું છે. એણે એ મહાભારત જોઈને મને કીધું આવા હતા પાંડવ, આ એની સામેની વાઇફની સાડી ખેંચે છે, તમે મને આટલું આને માટે બેસાડેલી. ત્યારે એની ઉંમર 9 વર્ષની હતી. કેટલો ખોટો, મહાભારતને પણ તમે તમારો સ્ક્રીન પ્લે ખોટો કરો તો મહાભારત પણ ન ચાલે. તમે સમજ્યા, ધીસ ઇઝ સ્ક્રીન પ્લે, ધ સ્ટોરી ટેલિંગ, હાવ યુ ટ્વિસ્ટ ઇટ, હાવ યુ ટેલ યોર સ્ટોરી. યુ કેન ફ્લોપ બિગેસ્ટ એવર સ્ટોરીઝ બાય રોંગ સ્ક્રીન પ્લે, એન્ડ યુ કેન ગ્રેજ્યુઅલી સ્લોલી એન્ડ સ્લોલી ડેવલપ ઇટ ટ્વિસ્ટ એન્ડ ટર્ન્સ, એન્ડ યુ કેન મેક એન ઓર્ડિનરી સ્ટોરી ઇન્ટુ અ ગ્રેટ સ્ક્રીન પ્લે. એવી 50 ફિલ્મ છે, પણ સમયની મર્યાદાને રાખીને હું એ વાત નહીં કહું. હિન્દી ફિલ્મ જગતમાં 5 વર્ષ પહેલાં, હમણાં હું રાજકુમાર હિરાનીને આવે પછી બહુ જાજુ એ નથી કમેન્ટ કરતો, પણ તમે જ્યારે પણ પિક્ચર જોતો 2 પિક્ચર એના સ્ક્રીન પ્લે માટે જોવા જેવી, શોલે અને દીવાર. દીવાર પિક્ચર જ્યારે હવે આવે કેબલ પર, જ્યારે સ્ક્રીન પ્લેમાં રસ હોય ડીવીડી પર જોજો. આ 2 પિક્ચરનો સ્ક્રીન પ્લે હિન્દી ફિલ્મ જગતમાં 1 ઓફ ધ શ્રેષ્ઠ બેસ્ટ સ્ક્રીન પ્લે કહેવાય છે. થેન્ક યુ. હવે પછીની ઇવેન્ટ માટે આપણે મંચ ખાલી કરવો પડશે મારે, અને તમારે જો બેસવું હોય તો તમે બધા વેલકમ છો, પણ જે લોકોને હવે પછીની ઇવેન્ટ માટે ન બેસવું હોય એમને જવાની છૂટ હોવી જ જોઈએ ને. આમ તો કે આવ્યા એટલે આવે, આવે પૂર્યા અમે,
એક છેલ્લી વાત સ્ક્રીન પ્લે વિશે મારે જે કરવી છે એ છે, શોલે, દીવાર, મહાભારત, એકતા કપૂર, કાજલ ઓઝાવૈદ, જેડી મજીઠિયા, આતિશ કાપડિયા, મિહિર ભૂતા, હજાર નામ આપણે લઈ લઈએ સ્ક્રીન પ્લેમાં, પણ બે માણસો સ્ક્રીન પ્લેમાં આવ્યા અને એમણે આખી લખવાની દુનિયાને નવો રંગ આપ્યો. એનું નામ હતું સલીમ જાવેદ. આ બે જણાએ આવીને એવું શીખવાડ્યું કે ફિલ્મ લખાય કેવી રીતે, ઉઠાંતરી પણ કેટલી અદ્ભુત રીતે કરી શકાય, કશું મૌલિક નથી, હું પણ ઉઠાવીને ક્યાંકથી સીન લખી જ શકું. અગત્યનું એ છે કે તમે એ ઉઠાંતરીને કેટલીક મૌલિક પુરવાર કરી શકો છો, અથવા તમે એ ઉઠાંતરીને કેટલો મૌલિક રંગ આપી શકો છો. આ ચોરી નથી, આ ઇન્સ્પિરેશન છે. કૃષ્ણા એન જેના વિશે બહુ જ સેલિબ્રેટ થયું છે અને જેના વિશે લોકો મને ખૂબ ક્રેડિટ આપે છે, એ આથમતી સાંજના પડછાયા જ્યાં પૂરી થાય છે ને દિનકર જોશીની, ત્યાંથી કૃષ્ણા એન શરૂ થાય છે. અને આથમતી સાંજના પડછાયા જ્યારે મેં વાંચીને ત્યારે મને એમ થયું કે આ તો બરાબર છે, યાદવા સ્થળી થઈ ગઈ, કૃષ્ણને તીર વાગી ગયું, પછી શું થયું? એટલે આથમતી સાંજના પડછાયાનો સ્ક્રીન પ્લે એટલો મજબૂત કે પછી શું થયું એ મને ના જડ્યું, એટલે મારે લખવું પડ્યું કે પછી શું થયું. અને હું માનું છું કે એવું સ્વીકારવામાં ક્યાંય કોઈ લેખકે, આ બધા બડિંગ લેખકો છે માટે કહું છું, કે એવી નાનપ કદી રાખશો નહીં કે મેં ફલાણાનું વાંચ્યું ને મને ગમ્યું ને મેં એને મારામાં ઇન્કોર્પોરેટ કર્યું છે. એમાં કશું જ ખોટું નથી, એ ચોરી નથી, જ્યાં સુધી તમે એને છુપાવો નહીં ત્યાં સુધી. પ્રેમથી સ્વીકારજો કે હું બહુ ઇન્સ્પાયર થાઉં, બક્ષીની ભાષા મને બહુ ગમે, મને હરકિશન મહેતાનું સ્ટોરી ટેલિંગ બહુ ગમે, તો હું એને મારામાં લઉં છું. અશ્વિની ભટ્ટનું હું ઘણી વાર વર્ણન કરું હિરોઈનનું, તો હું વિચારું કે અશ્વિની કાકા કરત તો કેવું લખત. એમાં કશું જ ખોટું નથી. તમારી પહેલા લખાઈ ગયું એ તમારો ગુનો નથી. તમે એવા એરામાં જન્મ્યા છો કે જ્યાં ઉત્તમ વસ્તુઓ લખાઈ ગઈ છે. હવે તમારે બલ્બ નથી શોધવાનો, હવે તમારે કમ્પ્યુટર નથી શોધવાનું, એપલ 6 તમારા હાથમાં છે, હવે તમારે એપલ 7માં જવાનું. તો જે થઈ ચૂક્યું છે એ તમારો ગુનો નથી. બેસ્ટ થિંગ ઇઝ એડમિટ વોટ યુ લાઈક એન્ડ ઇફ યુ ઇન્કોર્પોરેટ ઇન યોર વર્ક, પ્લીઝ ગીવ ક્રેડિટ ટુ પીપલ હુમ યુ હેવ ટેકન ફ્રોમ. એમને અત્યંત સન્માનથી ક્રેડિટ આપજો. તમે નાના નહીં થાઓ, આઈ પ્રોમિસ તમે મોટા જ થશો. થેન્ક યુ સો મચ ફોર બીંગ સચ અ વન્ડરફુલ ઓડિયન્સ. મને બહુ જ આનંદ થયો કે તમે બધા આજે આટલા તડકામાં અહીંયા બેસીને આટલી અદ્ભુત વાતો મારી સાથે શેર કરી. થેન્ક યુ સો મચ. અને થેન્ક યુ જેડી, દોસ્ત છે મારો અને અમે સાથે ઘણું કામ કર્યું છે અને બહુ જ સારો ટેલિવિઝન પ્રોડ્યુસર છે અને બહુ જ બધા નવા લેખકોને એણે ચાન્સ આપ્યા છે. સો ફોર હિમ ઓલ્સો આઈ એમ સો થેન્કફુલ ફોર બીંગ હિયર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ટુ ઓલ. હેલો. થેન્ક યુ.